અઢી રૂપિયાની મજૂરી જ હતા. સબ્જી જ્યારે બનતી ને ત્યારની વાત કરું તમને, અઢી રૂપિયા મમ્મીના અને અઢી રૂપિયા પપ્પાના. આ એ વખતે હું તો હયાત નહોતો ત્યારે તો, પણ એમ વાત કરે પપ્પા મમ્મી એ ચર્ચા કરતા હોય કે બાપા કહે કે હું અહીંયા અઢી રૂપિયા મજૂરી કરી છે અને આ સબ્જી બનતી ને ત્યારે અમે અહીંયા આવતા અને હું કડિયા કામ કરતો અને તારી મમ્મી તગારા વેચતી નીટો માથે લઈ અને ત્યાં મજૂરીએ જતા. એક મહાદેવનગર કરીને છે અહીંયા મકાન હતું, ત્યાં ભાડે રાખ્યું 1500 રૂપિયા ભાડું. અને એક શ્રીરામ ટ્રેડર્સ કરીને અહીંયા એલબી રોડ પર અહીંયા મકાન છે અને ટ્રેડર્સની દુકાન છે હોલસેલની અનાજની, અને એ ફરસાણ વેચતા. એટલે હું ત્યાં નોકરીએ લાગ્યો. ત્યાં મારે શું ચલાવવાનું? ટેમ્પો ચલાવવાનું. તો ખાવાના ક્યાંથી લાવવાનું? એટલે ખાવાના સંઘર્ષમાં તમને કહી દઉં, કોઈક વાર અમે પેલા બટરને ટોસ્ટ આવતા ને પાણી બોળીને બી ખાધેલા. પગાર લેવા ભાડું લેવા માલિક આવતા ને, તું ઘરેથી જતો રહેતો રીતસર પાછલા દરવાજેથી. પછી કે છે કે બાદ ઘરે નથી એટલે 2 મહિનાનું ભેગું આપશું એમ કરીને વળી પાછા. કંઈ અનાજ ભરવાનું હોય, ખાવાનું ભરવાનું. અહીંયાથી ઘરેથી ફાધરે જ્યારે કાઢ્યો ને, તે મેં કચરાના ટ્રેક્ટરમાં મારો સામાન ફેરવેલો હતો. કાળુ મામા છે મારા, કોળી પટેલ છે મારી બે મધરને બેન કે કાયમ રાખડી બાંધતા. એમણે મને 15000 રૂપિયા આપેલા. પછી ગંભીરભાઈ ડોડિયા કરીને છે, એણે મને 20000 રૂપિયા આપેલા. આ બે વ્યક્તિ એવી છે. અને મારા શેઠ જ્યાં હું નોકરી કરતો હતો એણે મને 20000, નરેન્દ્રભાઈ કરીને હતા, એણે 20000 રૂપિયા આપ્યા. 20, 20, 40 અને 15, 55000 રૂપિયાની મેં 10000 રૂપિયા ડિપોઝિટ આપી, 1000 રૂપિયા મહિને ભાડું ભરવાનું, ફ્રીજ લાવ્યો, નાનું મોટું કામ કર્યું અને ડેરીની શરૂઆત. ના એક વ્યક્તિ તો કેવું થયું, પેપરમાં નોટિસ આવી એનું મકાન વેચી દેવાનું છે. બેંકમાં લોન બધી લોન લીધી ને હતી. તમારા જેવો મિત્ર બાજુમાં બેઠેલો હતો અને કે તમારા મિત્રનું મકાન જો હરાજીમાં જાય છે ને, એને મજાક ઉડાવી. મેં કોનું કે આ વ્યક્તિનું મકાન હરાજીમાં દઈ દેવાનું છું. ત્યારે મને સંતોષ ક્યારે થયો? મારા ભાગીદારને બોલાવ્યો, કેટલા પૈસા છે? 15 લાખ રૂપિયા. અત્યારે જ જાઓ બેંકમાં ભરી દો. એની ફાઇલ લઈ લીધી, સાંજે ઘરે ગયો. હાલે ખુશી અને આ ખુશીના આનંદ છે, કારણ કે જે વ્યક્તિએ મને મદદ કરી એનું મેં ઋણ ચૂક્યું. બધી તે દિવસે મારથી તો ઋણ ના ચૂકવાય, કારણ કે તે દિવસે મારી પાસે કશું હતું જ નહીં. નમસ્કાર, હું દિનેશ સિંધવ, વિશેષ વિથ દિનેશમાં ફરી તમારું એકવાર સ્વાગત છે. આજે એક વિશેષ વ્યક્તિને મળવું છે. મને એવા લોકોને ઇન્ટરવ્યૂ કરવાનું વધારે ગમે છે કે જે માણસે સંઘર્ષ કર્યો હોય અને સફળતા મેળવી હોય, અને એ સંઘર્ષ પછીની સફળતા ખૂબ મીઠી લાગે છે. તમે જોઈ છે આ કઈ કાર છે, કારનું નામ બોલવાની જરૂર નથી, ખૂબ મોંઘી કાર છે. પણ આ કારમાંથી જે વ્યક્તિ ઉતરવાના છે એ વ્યક્તિએ વર્ષો પહેલાં આ જ સુરતમાં ટેમ્પો રિક્ષા ચલાવેલી અને અહીંયા સુધીની અમને સફર ખેડી છે. આવી તો અનેક કારે ખરીદી શકે એવી સંપત્તિ ભગવાને આપી છે અને સંપત્તિનો સદુપયોગ પણ કરે છે. કોણ છે એ હું તમને કહેવાનો છું, પણ આપણે એમને નીચે ઉતારીશું ગાડીમાંથી, કારણ કે આ માણસ જમીન સાથે જોડાયેલો છે. ગાડીમાં તો કદાચ એમને વ્યવસ્થાના ભાગરૂપે બેસવું પડે છે એટલે બેસે છે. એમને તો મને લાગે છે ટેમ્પો બહુ યાદ આવતો હશે. બીજે બે મિત્રો, વિજયભાઈ ભરવાડ છે. આમ તો વિજયભાઈને કોણ નથી ઓળખતું, કારણ કે તમારા સુધી જો મારો વિડીયો પહેલી વાર આવતો હોય અને મારું જે ઓડિયન્સ છે એના માટે કદાચ બીજેપી જેણે હોઈ શકે, પણ ભરવાડ સમાજ આખો ઓળખે છે, સર્વ સમાજ ઓળખે છે. એમાં બધા જ સમાજના લોકો આવે છે, દરેક કોમ આવે છે. આખા ગુજરાતમાં ઘણા બધા શહેરમાં એમની ઓળખાણ છે. કઈ ઓળખાણ છે બધી વાત આપણે કરવાના છીએ. ગોકુલ ડેવલપર્સના તેઓ ફાઉન્ડર છે. પણ મેં બીજેપી એવું કહ્યું છે કે ગાડીમાંથી જે વ્યક્તિ ઉતરવાનો છે ને,
આ ગાડી કરતા ટેમ્પો બહુ વાલો લાગતો હશે. હા 100%, કારણ કે તે દિવસે તો મજે ના હોય ને એની પાસે કંઈક મળે ને તો ટેમ્પો બહુ સારો લાગતો હતો. એટલે ટેમ્પા સાથે રહે ને તો આપણને યાદ આવે કે ભાઈ ટેમ્પો ચલાવવો છે, એટલે લોકોને ત્યાંથી શરૂઆત જોડાયેલી રહેવાની જરૂર પડે. મિત્રો તમે પણ અમારી સાથે જોડાયેલા રહો ને અમારો ઇન્ટરનેટનો ટેમ્પો જળવાઈ રહે, ટેમ્પો જળવાઈ રહે. માટે અમે અત્યારે કશું જ નહીં કહીએ કે ક્યારે ટેમ્પો ચલાવ્યો, શું કામ ચલાવ્યો. આપણે બીજી બી ઓફિસમાં જઈએ, તમારી કોર્પોરેટ ઓફિસમાં આવ્યા છીએ. મિત્રો ગોકુલ ડેવલપર્સની કોર્પોરેટ ઓફિસમાં આવ્યા છીએ, સંઘર્ષની આખી વાત સાંભળવી છે, સમજવી છે. આપણે તમારી ઓફિસમાં આવી ગયા છીએ. આ મારી ગોકુલ ફર્મ છે મારી. તમને કેવું લાગે જરા જુઓ ત્યારે? કાયમ અતિ આનંદ કેમ થાય, સવારથી ચાલુ થાય ને કંઈક એમ આપણી કામની જે પ્રવૃત્તિઓ જે રહી ને ત્યાંથી તમને એમને ગોકુલ એટલે હું કૃષ્ણ ભગવાન વતી ભગવાન. હા ગોકુલ એટલે ભગવાન, કૃષ્ણ ભગવાનને યાદ કરીએ. આમ તો અમે એના વંશજ કહેવાઈએ, કારણ કે ભરવાડ એટલે કૃષ્ણ ભગવાન અમારા વંશજમાં થાય એવું સમજી. અને ગોકુલ એટલે ભગવાનને, ભગવાન આપણું કામ કરે હંમેશા. કોઈ પણ વસ્તુમાં આપણે પહેરાઈએ એટલે ભગવાન આપણા કામમાં જોડાય, એના નામે જ અમે ગોકુલ ડેવલપર્સ રાખેલું છે આ વસ્તુ. અને શા માટે ગોકુલ અને મારી કંપની શું એ પછી આપણે વાત કરીશું. તમતા ઇન્ટરવ્યુ 100% બધા જોયા તમારા. કશું નથી કેવું, પણ મને પહેલું તો જયારે હું એન્ટર થયો ને, હા એટલે એક તો સરદારને મેં જોયા છે, તિરંગો પણ છે, અને આ વાક્ય મને બહુ ગમ્યું. આ વાક્ય વિશે વાત કરો ને પછી આપણે ઘણી બધી વાતો ઓફિસમાં કરીએ. તિરંગો એટલે છે દેશ સર્વપ્રથમ. આ એક સૂત્ર છે મારું, મારા કોઈ સુવિચાર હોય કે મારું જે કંઈક પોસ્ટર બનતું હોય ને એમાં લખાય કે દેશ સર્વપ્રથમ, બાકી બધું પછી. સરદાર સાહેબ તો તમને હવે મારે કહેવું જ ના પડે, મક્કમ મનોબળ એમ. કે મક્કમ બનોવાળો વ્યક્તિ, એટલે આપણે એને જોઈએ કે ભાઈ આપણે કોઈ પણ કાર્ય કરવું છે તે મક્કમતાથી કરો અને સરદારને જોઈ લો એટલે આપણું કામ પતી જાય. નિશ્ચિત પક્રમ હતે, ધારેલું કામ પૂરું જ કરવાનું એમ. આ એનો શબ્દનો ગુજરાતી તમને અનુવાદ મેં કર્યું એટલે એને જુઓ. નિશ્ચિત આપણે કયું કામ લીધું હાથમાં તે પૂર્ણ કરવાનું છે એનો આ અર્થ થાય છે. એટલે હું અહીંયાથી જ શરૂઆત કરું. મારી સવારથી આવું એટલે પહેલાં દેશને જોઉં, સરદાર સાહેબની મૂર્તિને મક્કમતાથી જોઉં, ભગવાનને જોઈ લો ગોકુલને, અને પછી નિર્ણય કરી લઈએ કે આ નિર્ણય કરવાનો છે. આપણે ત્યારે શરૂઆત થઈ. અને તમે યાદ રાખો, યાદ રાખીએ રોજ ડેઈલી. બિલકુલ મિત્રો, ઇન્ટરવ્યુ અહીંયા નથી પૂરું કરવું અમારે. ઇન્ટરવ્યુ આપણે જી ઉપર ઓકે. માનું છું કે વિજયભાઈ લિફ્ટનો ઉપયોગ નહીં જ કરતા હોય, આજે કરવા પણ નથી દેવો. કારણ કે આપણે જે સીડી ચડ્યા છે ને વિજયભાઈ, તમે જે સીડી ચડ્યા ને અત્યાર સુધીમાં, આ તો ઠીક છે આપણે બીજા ત્રીજા ફ્લોર ઉપર પહોંચી જઈશું, પણ તમારા આટલા વર્ષોમાં તમે ઘણા બધા પગથિયા ચડીને અહીંયા સુધી પહોંચ્યા છો. એ આખી સફર સમજવી છે. એક સમય કદાચ કોઈની જગ્યાએ બેસવા જવું હોય ને તો પણ કદાચ લોકોને સમય નહીં હોય, કારણ કે વિજય ભાઈ ત્યારે લોકોની દ્રષ્ટિ નાના હતા. એટલે હું અહીંયા એટલા માટે રોકું છું, જયારે આપણે ઉપર જઈએ છીએ તમે જોયું કે ઈર્ષા કરવી નઈ, ઈર્ષા દીપક ની જેમ કરો. દીપક બળે છે ને આપણો, જે દીવો સળગે છે પ્રકાશ આપે છે. દીવાની પાછળ ભલે અંદર હોય પણ એનો પ્રકાશ મળે છે ને લોકોને, એમ ઈર્ષા નહીં કરવાની. તમારી તમારી લીટી લાંબી કરવાની. હું એક મારી ફોર્મેલિટી એક જ છે કે હું મારી લીટી લાંબી કરું. હું કોઈની ટૂંકી કરવી અને કોઈની ઈર્ષા કરવી મારા સ્વભાવમાં જ નથી. એટલે મને આ સુવિચારો કાયમ મગજમાં રહે, મારે તમારી ઈર્ષા ના કરવી જોઈએ એમ. તમે તમે આવડો મોટો સંબંધ હશે, ગમે આ લોટો ભરો કમાઈ લઈશું આપણે. આપણે આપણી ઓફિસમાં આવી ગયા છીએ હવે. આલિશાન ઓફિસ, હા છે હવે. ઉપરવાળાની દયા છે અને મહેનત છે આપણી. એક તો સૌથી કે સવારે 5:30 ઉઠીને જે ચાલુ કરીએ છીએ અને રાતે 8 વાગ્યા સુધીની સતત 5:30 ઉઠો છો? ડેલી 5:30-6 વાગે ઉઠી જ જવાનું અને રૂટીન પ્રક્રિયા ચાલુ. હા, ધ્યાન યોગ કરું છું અને 1 કિલો 7 કિલોમીટર ડેલી ચાલવાનું છે, એ ચાલુ છે રોજ. આવો આવો, સૌથી પહેલાં હું આવું છું એટલે આ ભગવાન ને પગે લાગીએ છીએ અહીંયા. મારા આવો, અંદર આવો. અને ભગવાન અમારા કુળદેવી છે, અમારા ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને તમામ ભગવાન. એટલે સવારે આવીને અહીંયા જેટલા શ્લોક છે તેટલા શ્લોક ઘરે બી બોલીએ છીએ અને અહીંયા ઘરે સામૂહિક પ્રાર્થના ફેમિલી સાથે કરીએ છીએ. પણ હવે ઓફિસે આવી ગયા પછી હું આ સવારમાં પ્રાર્થના ભગવાન આ ડેલી બધા છોકરા હોય તો છોકરા, વાઇફ હોય તો વાઇફ, બધા સાથે બેસીને જ પ્રાર્થના કરીએ. એક જ વખત કે સાંજે પણ પ્રયત્ન કરે? સાંજે હું નથી કરતા, અમે સવારમાં ડેલી. એ ઘરના વાઇફ જે મેમ્બરો છે તે સાંજે બી કરે, હું ત્યાં સવારમાં બધા સાથે જ કરવાનું.
દુનિયાદારીની તમારી શરૂઆત અહીંયા થાય, અહીંયાથી શરૂઆત. પેલા દુનિયાનો જે બાપ છે એને હા માં છે, તો તમે તમારી જે ડેલી તમે ટૂંકમાં જે દર્શન કરો છો કરી લો. હા, ડેલી કરું. અને જો આ શ્લોક ત્યાં પાછળ લખેલો છે, ગણપતિ દાદાનો શ્લોક છે, મારા ઈષ્ટદેવ અને મારા કુળદેવી સૌથી મારી પર એની જો કૃપા હોય ને, મારી આ નાની ઉંમરમાં આટલી જો કૃપા કરી હોય તો એને હંમેશા હું આને સવારમાં ઉઠીને પહેલાં ધ્યાન એનું ધરું. ઈષ્ટદેવ અને કુળદેવી ના લોકો વિડીયો તો જોવે છે, પણ નામ બંને બોલી જો. મારા કૃષ્ણ ભગવાન મારા ઈષ્ટદેવ છે, મારા કુળદેવી મોમાઈ માતા છે, અને મારું મૂળ ગામ બળિયાદ છે. ઓકે મિત્રો, ધીમે ધીમે રિવીલ કરીએ છીએ કે મૂળ ગામ કયું છે અને ક્યાં એમને પહોંચવું છે. તમે દર્શન કરી લો જે જય. હું તમને થોડીક સ્પેસ આપું છું, તમારું નિરાતે દરરોજ જે રીતે દર્શન કરો છો. ભગવાન સાથેનો જે સંવાદ છે ને, એ અંગત અને નિજી હોય છે, પણ સફળ લોકોને પૂછી શકાય. કારણ કે સફળતાને આ સિક્રેટ જ્યારે અમે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તો અહીંયા પણ કંઈક એનું કારણ મળી જાય. શું વાત કરો છો અથવા શું કહો છો તમે? કુદરતને સૌને સારું કરવાનું કહું. એક તો હું કોઈ દિવસ મારા માટે માંગતો નથી, હું એમ કહું ભગવાન સૌનું સારું કરજો એમ. એમ આપણે આવી જ જવાના છીએ કાંઈ એમ. અને કુદરતને મેં જોયું છે, જોજો એ કુદરત આપણા ઈષ્ટદેવ છે કે આપણી માતાજી છે, એ હંમેશા પોતાના આપણે માં કેમ આપણા દીકરાનું સારું કરતી હોય એ કોઈ દિવસ ખરાબ ઈચ્છે જ નહીં. અંધશ્રદ્ધા જેવી ઘણા લોકો મનમાં રાખે, પણ હું એક જ ઈષ્ટદેવને કહું, તે મારી પર જે કૃપા વરસાવી છે તે કૃપા કાયમ માતાજી રાખજે મારી પર. અને કૃષ્ણ ભગવાનને એક જ કહે છે કે મારા સમાજ, મારું કુળ, મારો આજે જે મારા દેશ પ્રત્યેની જે ભાવના પ્રત્યેની જે પ્રગટ કરતા હોય એને ડેલી જે પ્રાર્થનામાં મારી રૂટીન છે તે હું અહીંયા ચર્ચા કરું. બીજું એ પણ ભરો કે અહીંયા પણ પાછા ભગવાન છે, હા કૃષ્ણ પણ છે. સમજવું છે, પૈસાદાર લોકો જ્યારે આમ ભગવાનને મળે પૂજા કરે એટલે પૈસાની માગણી કરે બીજાની પ્રત્યે. તો હું કઈ કહેતો નથી તમને, પણ મેં કોઈ દિવસ ભગવાન પાસે પૈસા નથી માંગતા, પણ મેં ઈચ્છા કરતા તે મને વધારે આપ્યું છે તો હું એનો આભાર કાયમ માનું. એટલે હું કાયમ આભાર વ્યક્ત કરું કે મારી લાયકાત કરતા પણ તે મને વધારે આપ્યું છે તો તારો આભાર છે. એટલે હું એવું માનું છું કે એવું કહી દેવાનું, કારણ કે મને લાગે આપણે માગશું ને તો આપણી લિમિટેશન આવશે. હા, બ્લેન્ક ચેક લઈને બેઠા છે. તમારે ખાલી કહેવાનું છે તમે યોગ્ય લાગે રકમ ભરજે, રકમ ભરજે, પણ એ આપી જ દે. તમારા કાર્યો છે, તમારી લગન છે, તમારી મહેનત છે, બીજું તમારા કર્મ છે, કર્મને આધીને જ આપવાનો છે આપણને. તમે જે પણ કર્મ કરશો, તમે કે હું કોઈ પણ, એને જે લાયકાત રહેશે તે આપણને આપવાનો જ છે. પછી એને માંગવા જવાની જરૂર ના રહે. પણ એક વસ્તુ જ્યાં ધર્મ આવે છે ને એટલે તમને ખોટા કાર્યો કરતાં રોકે. એટલે સવાર ઉઠીને તમે ભગવાનના દર્શન કરો ને એટલે તમે એક તો અંદરથી જ આનંદ ઉત્સવ થાય તમારે, કે આનંદ અનુભવ. તમે જોજો કૃષ્ણ ભગવાનની મૂર્તિ તમે સામે જોજો કે તમે ભગવાન સામે જોજો ને તો તમને એક જાતનો તમને શાંતિનો અનુભવ થશે હંમેશા. તમે કીધું કે ભૂલો પણ માનો કે થતી હોય છે, તો આજે બી તમારે તૈયારી કરી કે હું એક સવાલ કરું કે ભૂલો ક્યાં કરી છે કહી શકો? હા કેમ નહીં, બેફિકર કહું. હું લોકોની ચિંતા નથી કરતો. કોઈ પણ વસ્તુ હોય જો ભૂલ સ્વીકારવી ને એ ભગવાન એમાં રાજી હોય. ભૂલ સ્વીકાર લેવાની, ઘણી વખત ભૂલ થતી હોય, નાની મોટી ભૂલો થતી હોય. જો પૈસા આવે ને એટલે હું તો એમ માનું છું કુદરત ભૂલ કરાવતી છે. કદાચ કોઈક આપણા માટે એવું નહીં કે એના સારા કામ માટે આપણને કદાચ મોટું નુકસાન થતું હોય એના માટે એ ભૂલ કરાવીને આપણને વાર્તા હોય ને, ભગવાન છે. પૈસા અને સફળતા ઝેર છે જો ના પચાવી શકો તો? 100% ઝેર છે. એ તો ઓલું આપણા ગુજરાતી કે કાં તો જીરવે ભેંસ ને કાં તો જીરવે વાણી, આ તો આપણે બરોબર છે, ભૂલ તો થવાની જ. એટલું ઘણી બધી વાતો કરવી છે. આવો હું તમને મારી ચેમ્બર બતાવું. આ મારી ચેમ્બર છે, આ મારો દીકરો છે, આ મારા મોટા ભાઈ છે, આ સૌથી મોટા ભાઈ છે, અમારા બનેવી છે, મોટા છે, ત્રણે ત્રણ માંથી મોટા છે. હા ત્રણ, આ બેન મોટા છે, આ સૌથી મોટા ભાઈ છે મારા, એનાથી નાના છે, અમારો દીકરો છે. મિત્રો મેં જે દ્રશ્ય જોયા કે એમની કેબિનમાં આવ્યા ને તમે જે રીતે પગે લાગ્યા, તો એ આઈ થિંક પરંપરા અને તમે ઓછી આ પરંપરા છે ને, તો લોકોને શરમ લાગતી હોય, શરમ અનુભવ લો. લોકોની હાજરીમાં પગે લાગવું તો બહુ અઘરું છે. ના અમે એવું નથી, પણ મોટા ભાઈને મળો ત્યારે દિનેશભાઈ કે અમે ત્યાં કદાચ મોટો પ્રસંગ ગમે તે હોય કે ગમે ત્યાં મોટું ફંક્શન હોય તો અમને પગે લાગવામાં કોઈ દિવસ આશ્રમ નથી રહ્યું. કારણ કે એને લીધે હું છોકરાઓના સંસ્કાર જળવાય રહે કે વડીલ આવ્યો હતો ને નમવું જરૂરી છે એમ. એટલે હું ગમે એટલો આટલો આ ઊંચાઈ પર પહોંચો પણ મારા મોટા મારાથી મોટા ભાઈ આવ્યા મોટા બની ગયા તો કદાચ છોકરો હોય તો છોકરો પગે લાગી લે, હું હોય તો હું પગે લાગી લો. એમના દીકરા દીકરી કદાચ આવ્યા હોય તો એ પાછા અમને પગે લાગી લે. આ એક રૂટીન પરંપરા જ છે એમના. શું નામ છે બંનેનું? હા મોટા ભાઈ છે જગદીશભાઈ છે,
આ ખેંગારભાઈ છે મારા ભાઈ છે, અને આ બની વિશે વચનભાઈ છે. આમ તો એ સાક્ષી છે ને તમારી સફળતા. હા, સફળતાના સાક્ષી છે ત્રણે ત્રણ. થોડું એમને પૂછી લઈ. હા, પૂછો પૂછો, બે બે ફિકર પૂછો. આવો ને થોડી આવો, તમે ખાલી જોડે ઉભા 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 રહી. હા, ઘણું બધું એ જ બોલવાના છે, પણ હું ઇન્ટરવ્યુ કરવા આવ્યો છું. મેં શરૂઆત કરી છે કે એટલે મેં જ્યાંથી શરૂઆત કરી છે ને, મેં તો એવું કીધું કે એક સમયે અમે બહુ મોટી મોંઘીદાર કારમાં નીચે ઉતર્યા છીએ બંને, પણ એક સમયે ટેમ્પો ચલાવેલો માણસ. પણ એની પહેલાંની કહાની તમને ખબર છે, જે હવે કદાચ અમે કહેવાના છીએ. શું કહેશો સફળતા માટે? એના સફળતામાં તો હવે એને છે ને, અત્યારે અમે જે અમારી જે પરિસ્થિતિમાંથી અમે જે એને ભણાયો ગણાયું, અને એને જે અત્યારે એના નસીબ પ્રમાણે જે કંઈ એને સારા રીતે એને એની બુદ્ધિ પ્રમાણે એને ભગવાને એને જે આગળ લઈ ગયા, પણ એની મહેનત સારી અને અમારા કુટુંબ પ્રત્યે એની બહુ લાગણી પહેલેથી નથી કે ભાઈ કુટુંબમાં કંઈ પણ એને આજે માની લો મારી બે બહેનું છે, તો અમારા બનીની સાહેબને એમને જે અહીંયા લાવવામાં અમારા ફાધરને આ સાથે જ હતા, પણ એને લાવવામાં કંઈક એમને બનાવી દીધી, કંઈક રહેવા માટે એ બધું બનાવી, એ બધાને અહીંયા સગવડ અમને એને કરાવી દીધી બધી એના એના તરફથી છે. એને લાગણી સંઘર્ષની વાત કરવી છે, પણ તમે મોટા છો, કેવી ઘરની પરિસ્થિતિ સમજવી છે જેથી વધારે અમને અમે સમજી શકશું? તમે વધારે પહેલાં દુઃખ જોયું હશે એટલા માટે. દુઃખમાં તો અમે જ્યારે જો મારા ફાધર તો બહુ ટાઈમથી પહેલાં હું હતા એ કમ્પાઉન્ડર હતા. મારા ફાધર એ ધોળકામાં નોકરી કરતા હતા, અને ધોળકામાં નોકરી કરી અને પછી એમને છોડી દીધું, પછી નાગનેશ રહેવા ગયા. નાગનેશથી અમે નાગનેશ રોકાણા ત્યાં મારા ફાધરે ઘંટી ચલાવી, અને ઘંટી ચલાવતા ચલાવતા પછી એમને કીધું ભાઈ આ હવે તમને માં, કારણ કે એમાં શું છે પરિસ્થિતિને આદરને થોડાક છોકરાને એવું બધું કે ભાઈ આ હમણાં નહીં પોસાય, એટલે પછી એમ ગયા. પછી આયા સુરત, નાગનેશથી સુરત આવ્યા. સુરત આવ્યા પછી સુરતથી આગળ નથી તમને જવા દેવા. સુરતમાં એ કહાની છે અમારી. હા, એ કહાની સુરતમાં એક મોટા અમારી કહાની છે. સુરતમાં જ્યારે અમારા ફાધરને અમે અમારા સાથે લઈને આવ્યા ને અમારા ફાધર, ત્યારે અમે ઉતર્યા હતા જાગનાથમાં. ઓકે, જાગનાથમાં ઉતરી અને ત્યાં અહીંયા ભાડેના એક સ્થળ છે જાગનાથમાં, સુરત સ્થળમાં અહીંયા ભાડે જઈને રહેવા આવ્યા, અને રહેવા રહેતા 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 પછી અમે છે ને ઉધના મગદલા રોડે આવ્યા. ઉધના મગદલા રોડે રહી અને એક નાની એવી દુકાન અમે ખોલી મારા ફાધરે, અને એમાં અમે જોઈન્ટ થઈ અને થોડા 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 જે કંઈ હતા ને. બિલકુલ, થોડું થોડું જ મેં તમને એટલા માટે બોલવા દીધું છે કે સુરતની જે આખી કહાની છે ને એ અદ્ભુત રીતે ત્યાં પણ સાંભળવી છે. પણ તમે મોટા હતા અને તમે શરૂઆત તમારાથી જ થઈ હોય, ઘરની સમસ્યા પહેલાં તમારી સામે આવી હોય, પછી તમે ત્યાં પાસ ઓન કદાચ કરી હોય, બાકી તમે ના પણ ભણતા હતા. જો મેં એની મહેનત છે એને આમાં સારું સફળતા, અને બધાને એવું કંઈ નથી, એની સફળતા સારી ને ભગવાનને અત્યારે સારું છે. પણ જે અમે અમારો અમારા જે ફાધરનું ને અમે જે દુઃખ વેઠ્યું છે ને એ અમને અત્યારે યાદ જ આવે, અત્યારે ફાધર નથી ને. જોવા નથી રહ્યા, બધું જોઈને ગયા, જોઈને જોઈને ગયા. પણ બાપ એટલા માટે યાદ આવે કે સાહેબ પડછંદ કાયા હોય અને એમાંય ભરવાડ હોય, પણ જો રડી જાય ને એ જ ખરો મરજ, અને બાપ માટે તો રડવું જોઈએ. એટલે હું રડાવવા આવ્યો નથી, પણ બાપને યાદ દેવડાવવા આવ્યો છું. અને આપણો કોઈ પણનો બાપ હોય ને એવી રીતે એટલો બધો આપણને સાચવતો હોય છે કે એના ખભે બેસાડીને આપણને દુનિયા દેખાડે છે. સોમાનથી જીવતા શીખવાડ્યું અમને મારા ફાધર, અમને એ પાંચેય ભાઈને જે સોમાનથી જીવતા શીખવાડ્યું અને તો એનું મુખ્ય કારણ, અને બીજું આ સંઘર્ષ કરતા શીખવાડ્યું. બિલકુલ. હવે ઘણી બધી વિજય ભાઈના કામોની વાત કરવી છે, સેવાની પણ વાત કરીશું, કરીએ ચર્ચા. હું છે ને હંમેશા આલિશાન ઓફિસ બોલું છું, પણ મને લાગે છે કે એ એની અંદર જે છે ને એ ઓફિસની અંદર ને વાઇબ્રેશન બહુ પોઝિટિવ આવે છે. મારું કાં ઈટ લોકોને ગમે, આપણે ઘરની ફર ગમતું હોય છે ડિઝાઇન કે ભાઈ ઈટ દેખાય, પણ તમારી સાથે જોડાય. હું તમને એકનો ઈટનો એક કહેશ, હમણાં આપણે બેસીએ ત્યારે ચર્ચા કરી ઈટની, આજે ઈટની તમે ચર્ચા કરી છે ને, તો હું ઈટવાળું બી એક લાવીશ, જે મારા ફાધર સાથે આપેલી વખત મને આમને કોઈ નથી ખબર, આ બેઠા ને એમને નથી ખબર, મારી ફેમિલીને નથી ખબર કે ઈટ શું હતી તે. અને એ ઈટ અત્યારે તમે ઈટ પર જ લાવ્યા છો, અત્યારે તમને સામે ઈટ દેખાય ને, એટલે ઈટની વાત આપણે ઉપર કરશું, અને પાછી મારા ફાધર સાથે જ જોડાયેલી છે. બરાબર,
તમે તો અત્યારે કહેતા નથી અને આ લોકોને પણ પછી નહીં કહીએ, તમને ખબર પડી ગયું તમે ઘરે નાખો, ઇન્ટરવ્યુ આવે ત્યારે, ઇન્ટરવ્યુ આવે ત્યારે આપણે ચર્ચા કરીએ. આ મારો રથયાત્રાનો એક ભાગ છે અને મારા ગુરુ છે, ગુરુ સાથે મિત્રો છે. ગુરુ તો છે પણ મારા અંગત મિત્ર તરીકે કહીએ ને એનું બી એક આ વસ્તુ છે. અમારા ભરવાડ સમાજના સંઘ છે અમારા, અને અમારા મુખ્ય દ્વારો કહેવાય અમારો મુખ્ય મંદિર સમાજનું, એના મન છે અમારા. અને મારા ગુરુ કયો મિત્ર કયો તમે નીચે લખ્યું જ છે. જો સાચું તો મળવું એ ભાગ્ય, સારા ગુરુ મળવા એ સૌભાગ્ય, પણ સાચા ગુરુ મિત્ર સ્વરૂપે મળવા એ અહોભાગ્ય છે મારા. બીજું એજ્યુકેશન રથયાત્રા શબ્દ જ મને ગમ્યું, કારણ કે ભરવાડ સમાજની વાત આવે એટલે થોડું એજ્યુકેશન લઈને ચર્ચા હંમેશાથી કે શૈક્ષણિક રીતે આપણે પછાત, તો એના વિશે વાત કરશું. કે રથ જે તમે કાઢ્યો હતો પણ આપણે અંદર બેસીને એક એ મુકામે જ્યારે જઈશું ત્યારે ચર્ચા કરીએ. આપણે પહેલી વાર તમે આ પ્રકારનો રથ કાઢેલો સમાજમાં, પહેલી વાર અમારા સમાજમાં. જો એજ્યુકેશન સમાજ તો એજ્યુકેશન અને આર્થિક બે રીતે પછાત છે, પણ આર્થિક રીતે સદ્ધર થવા માટે એજ્યુકેશનની જરૂરી છે. એટલે મારી શરૂઆત જ એજ્યુકેશન, અને મારો આમ તો આખો વિષય જ છે ને એજ્યુકેશન ઉપર છે વધારે. હું 12 પાસ જ છું, 6 મહિના કોલેજ કરી છે, પછી અત્યારે યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી જોઈન્ટ કરી દીધી છે, કારણ કે મારો ધંધો સમાજને લઈને ચાલુ છે, મારા કુટુંબને લઈને ચાલુ છે. ભણો છો ત્યારે? હા ચાલુ છે અત્યારે, આંબેડકર યુનિવર્સિટીમાં ચાલુ. કેટલી ઉંમર થઈ અત્યારે? મારી ઉંમર અત્યારે 46 પૂરી થઈ, 47 રનિંગ છે. હજુ પણ માણસ ભણે છે પણ જીવનમાં ઘણું બધું ગણી લીધું છે, અને એના માટે આપણે અંદર બેસીને વાત કરીએ. આવો બેકગ્રાઉન્ડ કો કે તમારું વતન કયું, અને ભાઈએ જે સુરત વાળી વાત કરી હતી ને ત્યાંથી આપણે શરૂઆત કરવી છે. તમે ક્યાંથી? મારું ગામ, મૂળ ગામ વતન ભડિયા જ છે, ધોલેરાની બાજુ 3 કિલોમીટર દૂર થાય, અમદાવાદ જિલ્લાનું આ લગભગ છેલ્લું ગામ છે. બરવાડ આવે તો બોટાદમાં આવી ગયું, એટલે આ થોડુંક જ દૂર છે. ધોલેરા અત્યારે જે વિકાસ થતો લક્ષ્ય આપણો સિંગાપોર નવું બનવા જઈ રહ્યું છે, ત્યાંથી 3 જ કિલોમીટર એ મારું મૂળ ગામ છે. મારા ફાધરનો જન્મ ત્યાં બળિયાદ ગામ જ હતો, પછી એમને આ કર્મભૂમિ બનાવી લીધી અહીંયા સુરત. તમારો જન્મ? મારો સુરત. તમારા ફાધરનું નામ બોલશો, કારણ કે આપણે વારંવાર એમના વિશે વાત કરીએ. માલાભાઈ સારાભાઈ ભડિયાદરા મારા ફાધરનું નામ છે, જીવીબેન માલાભાઈ એ મારી મધરનું નામ છે. અમે 5 ભાઈ છીએ અને 2 સિસ્ટર છે મારા ટોટલ. 5 ભાઈઓનું નામ અને સિસ્ટરનું નામ એટલા માટે સાંભળવા છે કે તમારું નામ થાય ને એના માટે આ બધા લોકોનું બહુ મોટું યોગદાન હોય છે. મોટા સૌથી છે જે જગદીશભાઈ છે, ત્યાંથી નીચે રણછોડભાઈ છે, ત્રીજા નંબરમાં ખેંગારભાઈ આવે, 4 નંબરમાં બેન આવે મધુબેન છે અમારા, એની પછી નાની બેન કાશીબેન આવે, પછી મારો 6ઠો નંબર આવે, અને એ પછી મારથી 1 થી નાનો છે તે કનૈયો છે. એમ 7 ભાઈ બહેન છીએ અમે ટોટલ. બિલકુલ. સિંગાપુરની વાત કરી, તમે ધોલેરાને યાદ કર્યું છે, ફાધરે કીધું હશે ને એ કેવી પરિસ્થિતિમાં ત્યાં જીવેલા, ટોરા ચારતા હશે, ગરીબી હશે, પૈસા નહીં હોય. ફાધરની પરિસ્થિતિ એક વાત કહું તો તમને, નામ કેમ છોડવું પડ્યું તું એ મારે જવાબ. હા એ જરૂરી છે. એક તો મારા ફાધરને લકવું હતો, પગમાં થોડા અપંગ હતા ફાધર, એટલે એકલો લોકોનું કેવું કહેવાય કે ભાઈ તમે શું કરી શકશો, કશું નહીં કરી શકો એમ બધી વસ્તુને. એટલે નાગનેશ કરીને ભાઈએ તમને કીધું હમણે કે નાગનેશ ગામ છે ત્યાં ઘંટી ચલાવાઈ ગયા, પછી કોઈ ડૉક્ટરને ત્યાં નોકરી કમ્પાઉન્ડર તરીકે રહ્યા, ત્યાં દવા આપવાનું કાર્ય કર્યું, પણ ત્યાંથી કુટુંબનું ભરણ પોષણ તો પણ ના થયું. પછી ત્યાંથી નીકળીને સુરત આવ્યા, તો સુરત ઉધના મગદલા રોડ છે આપણે, અહીંયા આ જ રોડ પર તમે આગળ જાઓ ને તો ત્યાં અમારા ગામના જે કહેવાય ને અમારા કુટુંબિક ગયા હતા ત્યાં રોકાણા. તો ત્યાં પેલા આપણે ખબર, આજકાલ મજૂરો ટટ્ટી બાંધે રોડની સાઈડમાં હોય ને, ત્યાં ટટ્ટી બાંધી અને એવું નાનું અમથું ઘર છાપરું બનાવી દીધું એ કોકનામાં, એમને માંડમાં રહેવા દીધા. ઘણા હતા પણ કોઈ રહેવા બી ન દેતું, એ વખતે રોડ પર હોય તો SMC વાળાની પ્રશ્ન આવતો હોય, એટલે ત્યાં એમને રહેવા દીધા. અને ત્યાંથી એમણે શરૂઆત પોતાની જિંદગીની કરી ત્યાં, અત્યારે મારો જન્મ બી ત્યાં જ છે. અને ત્યાંથી 2.5 રૂપિયાની મજૂરીએ જતા, સબ્જેલ જ્યારે બનતી ને ત્યારની વાત કરું તમને, 2.5 રૂપિયા મમ્મીના અને 2.5 રૂપિયા પપ્પાના. આ એ વખતે હું તો હયાત નહોતો ત્યારે, તો પણ એમ વાત કરે પપ્પા મમ્મી એ ચર્ચા કરતા હોય કે બાપા કહે કે હું અહીંયા 2.5 રૂપિયા મજૂરી કરી છે અને આ સબ્જેલ બનતી ને ત્યારે અમે અહીંયા આવતા અને હું કડિયા કામ કરતો અને તારી મમ્મી તગારા વેચતી નીટો માથે લઈ અને ત્યાં મજૂરીએ જતા. પછી ધીરે ધીરે અમને કરિયાણાની દુકાન કરી, કરિયાણાની દુકાનમાંથી ભાગળ ઉપર સાયકલ લઈને જવાનું, 100 કિલો ખાંડની બોરી આવતી, અત્યારે તો 25 કિલોના પેકેટ આવી ગયા, એ વખતે 100 કિલોની બોરી સાયકલ પર લઈને આવતા
નાના મોટા એવું કામ ચાલુ કર્યું, કરિયાણાના દુકાન પરથી થોડું મધ્યમ વર્ગ તરીકે અમે આવ્યા. એમાં અમને 12 સુધી મને ફાધરે ભણાવ્યો છે. હું સુરત ભણ્યો છું, પછી ખેડા જિલ્લાનું એક સંધાણા ગામ છે ત્યાં ભણ્યો છું, મારું ગામ ભડિયાદ છે ત્યાં પણ ભણ્યો છું, અને પછી છેલ્લા 5 વર્ષ હું બાવળા અમદાવાદની હોસ્ટેલ છે અમારા સમાજની, બક્ષીપનની, આપણે બક્ષીપનની હોસ્ટેલ છે એની અંદર હું વાર્ષિક 250 રૂપિયાની ફીથી શરૂઆત થઈ હતી, અને આ મારી જિંદગીની ત્યાંથી શરૂઆત અમે કરી છીએ. હજી શરૂઆતની વાત કરીએ છીએ, આજે હોસ્ટેલની પણ ફ્યુચરમાં વાત કરીશું, કે આજે તમારા હોસ્ટેલ સાથેનો લગાવ કેમ છે, કે જ્યાં તમે સર્વ સમાજના બાળકોને તૈયાર કરો છો કે કોમ્પિટિટિવ એક્ઝામમાં એ લોકો પાસ થાય. એ ઘણી બધી વાતો કરવી છે, પણ સુરત આવે એટલે હીરાની વાત આવે છે. તમારા ફાધર હીરા ઘસેલા? હા, મારા ફાધર હીરા ઘસેલા, પણ એમને સ્પીડ નહોતી આવતી. હીરા ઘસવામાં સ્પીડ જોઈ, કેટલા હીરા થાય. હવે એને ના નહોતી આવતી એટલે પછી એને છોડીને ડાયવર્ટ કરીને કરિયાણાની દુકાન પર આવી ગયા હતા. બિલકુલ. પશુપાલનનો વ્યવસાય કર્યો છે પાછું, એવું નહીં, ગાય રાખતા હતા. પણ ગાયમાં તો હવે સિટી હતી એટલે ગાયનો પ્રશ્ન આવે એટલે એનામાં કમાણી દેખાણી નહીં, એટલે કરિયાણાની દુકાનથી એમને શરૂઆત કરેલી હતી. તમારા મમ્મીના સંઘર્ષ વિશે પણ જાણવું છે, કારણ કે આપણે તમે તમારા ફાધરની વાત કરી છે, તો હું સમજુ ત્યાં સુધી એવી ઘણી બધી વાતો હશે જે એમને પણ સંઘર્ષ કર્યો હશે ઘરને ટેકો કરવા માટે. એ ફાધરની સાથે પપ્પાની સાથે સમન્વય જ રહ્યા છે એમ. જે રીતે આજે મજૂરી કરવા જોઈએ તો એ સાથે ને સાથે જ હોય. બાળકોને મોટા કરવા, થોડું નાનું મોટું એજ્યુકેશન આપવું, એનું એ એજ્યુકેશન તો એ વખતની દૂરની જ વાત હતી. કારણ કે એને પેટનો ખાડો કેવી રીતે પૂરો, એટલે ફાધર અમારા લગભગ આપણે તમે જોજો કે ફાધર કમાવા જતા હોય તો ગૃહિણી હોય તો ઘરકામ કરતા, પણ એને જાતે મજૂરી કરવા જવું પડતું સાથે ને સાથે, પપ્પાની સાથે સાથે મમ્મી. એ જ રીતે જેટલો પપ્પાનો સંઘર્ષ છે એટલી તો મધરનો બી સંઘર્ષ એટલો ને એટલો જ છે. હીરા ઘસતા ને ત્યારે હીરા ઘસવા ગામથી જે માણસો આવતા પેલા, એટલે આ બધા જ પરિસ્થિતિના માણસો આવતા, એટલે એને રસોડું ના હોય, ફેમિલી લઈને ના આવતા હોય, તો જમવાનું ક્યાં? તો એ વખતે સવારમાં એ જમવાનું રસોડું બનાવી દે, એટલે 5-10 માણસનું જે એમાંથી કમાણી થતી હોય, સમજી લો કે એમાં 300-400 રૂપિયા મહિને હોય, એટલે લોજિંગ 10-15 માણસ આપણે ત્યાં જમતા. આ રીતે લોજિંગનું કામ પણ કરેલું છે. મજબૂરી એવી વસ્તુ છે ને, એ તમને બધું જ કરાવે. એટલે ફાધરની પરિસ્થિતિ ખરાબ હતી, એટલે બેઉ સંઘર્ષમય જીવન જીવી, અને નાના મોટા જ્યાં રોજગારી મળતી ને તે બધા જ કામ એમને કર્યા છે અત્યારે, એવું કહેવાય મારેથી. તો તમે 12મા સુધી ભણ્યા? હા, 12મા સુધી ભણ્યો. તો તમે ક્યારથી, એટલે તમને હું જે રીતે સમજુ ત્યાં સુધી તમારી જે સફળતા છે ને, વ્યવસાયિક સફળતા, એની શરૂઆત ક્યાંક થઈ ગઈ હશે ના ખબર પડતા. તમને લાગે છે કે ના ખબર પડતા ક્યાંક તમારી અંદરનો વેપારીનો જન્મ થયો હોય, અને ક્યારે થયો હશે? હું મારો અંદરનો વેપારી હું 8મા ધોરણથી થયો. હું 8મું ધોરણ ફેલ થયો હતો ત્યાં સુરતમાં. પછી હું સુરતથી, મને એમ કે આ ભણશે નહીં એટલે ફાધરને એવું લાગ્યું, એટલે મને હોસ્ટેલ મૂકવા આવ્યા બાવળા. હોસ્ટેલ ગયો ને એટલે આપણને એમ તો કે આરી આર્થિક પરિસ્થિતિ બાપાની નબળી છે ને, તોય આપણે આ ભાર જેવું લાગે છે એમ કે હાર બાપા આપણને ભણાવે છે તો આપણે બી કંઈક કરવું જોઈએ. હવે આપ તો કહેવાય કે હોસ્ટેલમાં ગયો ને તો એક સ્ટોર હોય આવો આમ નાનો ખાંચો હોય ને, એની અંદર દરવાજા હોય, એનું ભાડું આપવાનું, 5 રૂપિયા ભાડું આપવાનું, એટલે 5 રૂપિયા મહિનાનું ભાડું હોય ત્યાં. એટલે હું સ્કૂલે જતો હોય ને, સ્કૂલ બપોરની હોય કે 11-12ની સ્કૂલ હોય, તો સવારે વહેલા, આમ તો ત્યારથી જ હું સ્વાવલંબન બની ગયો હતો, સમજો ને, 8મા ધોરણથી જ સ્વાવલંબન. પછી ફાધરના કોઈ દિવસ મેં પૈસા લીધા નથી. શું વાત છે! હા, 8મા ધોરણથી જ હું સ્વાવલંબન થઈ ગયો. જ્યારે મૂકી ગયા, એકવાર મૂકી ગયા ને ફી ભરી એકવાર, પછી મેં કોઈ દિવસ મારા ફાધર પાસે ફી નથી મંગાવી. પછી ફાધરને પૈસા આપ્યો તમે? હા, ફાધરને પૈસા આપ્યા છે, એ હું કહું તમને. હવે ત્યારે મેં સ્કૂલમાં સ્ટોર એટલે ગોળી, બિસ્કીટ, નોટબુક, પેન, પેન્સિલ આ બધું વેચતો હું. સવારે 11 વાગે જવાનું હોય ને સ્કૂલે, પહેલાં હું ગામમાં જતો. બાવળા અમારું 5-7 કિલોમીટર દૂર છે હોસ્ટેલથી ગામ, એટલે ત્યાંથી સવારે ખરીદી કરી લાવવાની, કારણ કે પૈસા તો હતા નહીં. એટલે એ જે બચત આવી હોય, એવી જે વેચવું હોય સામાન, એ સામાનમાંથી પાછો ત્યાં લેવા જવાનું, એટલે સવારે લઈને પાછું સ્કૂલનો રિસેસનો ટાઈમ, સ્કૂલમાં પણ જવાનું, પછી સ્કૂલમાંથી જે રિસેસ પડે એટલે તરત ફટાફટ તાળું ખોલીને પેલું આ સામાન વેચવાય, ઊભું રહી જવાનું. અને સવારમાં હોસ્ટેલમાં જતો ને તો હોસ્ટેલમાં મને ગૃહપતિ કામ આપતા, એને ખબર છે કે આ પૈસાનો સંઘર્ષવાળો વ્યક્તિ છે ને, એટલે હું હોસ્ટેલનું કામ કેવી રીતે કરતો કે સવારે હરાજી થતી શાકભાજીની, હોસ્ટેલની શાકભાજી લેવા જવાનું હોય ને તો હું 4 વાગે ઉઠીને શાકભાજી પણ લેવા જતો. હોસ્ટેલના કામ માટે બી હું એટલો પ્રવૃત્તિ મને, એટલે મને થોડો ઘણો એ લોકો સમય આપી દેતા, ક્યાંક છૂટછાટ આપી દેતા, કારણ કે હોસ્ટેલનું કામ કરતો એમ,
કે આ વ્યક્તિ જાય એટલે હું જો હરાજીમાં શાકભાજી લાવવાની હોય, રીંગણા છે કે કોઈ પણ વસ્તુ, જે પણ શાકભાજીની વસ્તુ હોય તે હરાજી થતી એ વખતે, બાવળા આખું યાર્ડ છે, યાર્ડમાં જે હરાજી હોસ્ટેલ માટે લાવતો એટલે મને થોડીક હોસ્ટેલમાં છૂટ આપતા એ લોકો. એ પછીનો આખો દોર છે, પાછા સુરત આવવાનું થયું. સુરત આવતા ને અમે ટ્રકમાં બેસીને આવતા. એક ખાસ તો જોવા જોઈએ, ત્યાંથી ગાડી નીકળતી ને ફોર વ્હીલ, આજે તો આપણે બે આવ્યા તે મોટી ગાડી જોઈ છે, પણ એ વખતનું જ મનમાં એટલે આપણને કોઈ બેસાડે તો સારું કે એવું થતું મને. હા, મનમાં બેસાડ કે આ ગાડીમાં આપણને ફ્રન્ટથી નીકળતી ને તો આપ તો ત્યાં કોઈ કદાચ કોઈ છોકરાને મૂકવા આવે ફાધર મધર તો આપણે હાથ ફેરવતા કે આ ગાડીમાં આપણે ક્યારે બેસીશું એમ. પછી એક મનમાં એક લગાવ થયું કે આપણે તે કેમ ના થાય સંકલ્પ. ત્યારથી જ સંકલ્પ કે આપણે આ ગાડી લેવી છે એમ, એટલે ત્યારથી જ સંકલ્પ આઠમા ધોરણથી જ ચાલુ થઈ ગયેલો સંઘર્ષ મારો. તો બીજેપી તમે સંકલ્પ કરો છો કે મારી જીવનની ગાડી પણ ટોપ ગિયરમાં ચાલે ચાલે, અને પછી તમે સુરત આવે. હા, પછી હું સુરત આવી ગયો. સુરતની કહાની કહો. સુરતની કહાની તમને કહી દઉં, એટલે આમ તો અમારા બાળપણમાં લગ્ન થઈ જાય. ઓકે. હું 10મા ધોરણમાં ભણતો હતો ને ત્યારથી જ મારા લગ્ન થઈ ગયા હતા, અને 12મા ધોરણ પાસ કરીને હું સુરત આવ્યો એટલે વાઇફ આવી ગયા. કારણ કે વાઈફ 12મા ધોરણ પતિને તરત જ વાઈફ આવી ગયા, ત્યારે લગભગ મારી ઉંમર તો 17 વર્ષની. શું નામ છે? જીલુબેન છે. હવે કમાણી તો કંઈ હતી જ નહીં મારે એ વખતે, ત્યાં હોસ્ટેલ હતો તો હોસ્ટેલ જેટલો ખર્ચો તો કાઢી લેતા. એટલે ફાધર કાયમ કે તને તો ખવડાવવાનું, સાથે સાથે તારી વાઈફને ખવડાવવાનું, તમે કંઈ કમાતા તો છો નહીં કે. એટલે કાયમ ફાધર સાથેના સંઘર્ષ રહેતા મારે. સવાર ઉઠીને આપણે આ મીડિયમ વર્ગ ઘરમાં તો તમને બીવ જાળીએ કે પરિસ્થિતિ કેવી હોય, એટલે સવાર થાય ને ઝઘડો થાય. કોઈ કમાણી થઈ નહીં, ગમે ત્યાં ફાધર કાંઈ મેણા મારે, મને ઘરમાંથી કાઢી હોય મૂકેલો હતો. મને ઘરમાંથી તારથી કઈ નહીં થાય, તું નીકળ અહીંયાથી એમ કે. એટલે પછી એમ કે મેં કીધું સારું, આ વાઇફ ઘરમાં છે, આપણને કાંઈ ટકોર પપ્પા કરે, આપણે કંઈક કરવું જોઈએ. એ વખતે સંકલ્પ તો કરેલો, કરવું હું, કારણ કે પૈસા વગર તો કશું થતું જ નહોતું. તો ભાઈ પપ્પાએ એમના પૈસા કોઈને આપ્યા નહીં, મને કે તું નીકળ ઘરમાંથી જતો રહે, તારી વાઇફને લઈ જાય એમ કે, તારથી કશું નહીં થાય. એટલે હું એક મહાદેવનગર કરીને અહીંયા મકાન હતું ત્યાં ભાડે રાખ્યું, 1500 રૂપિયા ભાડું, અને એક શ્રીરામ ટ્રેડર્સ કરીને અહીંયા એલબી રોડ પર અહીંયા મકાન છે, અને ટ્રેડર્સની દુકાન છે હોલસેલની અનાજની, અને એ ફરસાણ વેચતા. એટલે હું ત્યાં નોકરીએ લાગ્યો. ત્યાં મારે શું ચલાવવાનું? ટેમ્પો ચલાવવાનું. મારી પાસે લાઇસન્સ હતું એટલે હું ટેમ્પો ચલાવવા લાગ્યો. થ્રી વ્હીલ ટેમ્પો આવે કે નહીં? શરૂઆતમાં ટેમ્પોની ટેમ્પોની જે વાત કરી ને એ ટેમ્પો હું થ્રી વ્હીલ ટેમ્પો, મને 1500 રૂપિયા પગાર આપતા, 1500 રૂપિયા ભાડું ભરવાનું અને 1500 રૂપિયા પગાર, તો ખાવાના ક્યાંથી લાવવાના? એટલે ખાવાના સંઘર્ષમાં તમને કહી દઉં, કોઈક વાર અમે પેલા બટર ને ટોસ્ટ આવતા ને એ પાણી બોળીને બી ખાધેલા છે, અંદર પીડા થાય. હા, ટોસ્ટ તમે પાણીમાં બોળીને ખાધા હતા, પણ વચ્ચે હું તમને પાણી પીવડાવી દઉં, પછી આગળનો ઇન્ટરવ્યુ કરી ભલે કે અમે ચાલુ રહ્યો. આપણે પાણી મંગાવી શકીએ, પાણી મંગાવો, ચાલુ રહ્યો. ટોસ્ટ એટલે ભૂખ્યા પણ રહેલા છે. લો, અરે હું લાગતા, અરે હું ના, મારે પીવડાવું છે. લાગણી આવી જાય ને એટલે આંસુ આવી જાય. અરે આંસુ ને આવવા દેવાના વિજય, ના હું નહીં, હું કોઈ દિવસ નથી રોકતો એમ. અત્યારે મને અત્યારે ખ્યાલ આવ્યો કે એ પૈસાની કિંમત કરવા માટે જ મને કાઢ્યો હતો. હું 5 વર્ષ રખડ્યો ત્યારે કમાણી તો કરી દીધી, પણ સુરત આવ્યો ત્યાર પછી કોઈ કમાણી ના થઈ. એટલે પછી કારણ પૈસાની ભાન કરવી પડશે, હું જો થોડા ઘણા દઈશ તો આ કમાશે નહીં. એટલે એણે પછી એ વખતે જ્યારે આ કર્યું ને એટલે આજે મને એની કદર થાય કે મને ના કાઢ્યો તો હું પૈસાની કદર જ ના કરતા. પણ પાણી સાથે ટોસ્ટ ખાવાની જેની તૈયારી હોય ને
એટલે ધર્મપત્ની એ સાથે જ બરાબર હા સાથે જ એમને ક્યારે તમને નહીં કીધું હોય કે તમે નહીં કરી શકો એ તમને શું કહેતા એ વખતે હું એવું મારે સમજવું છે ના એણે કાયમ કંટ્રોલ હતો એ તમે કારણ આપ્યું છે તમારા હિતમાં થતા પણ પત્નીને થતું હશે કે ચલો પપ્પા બરાબર સાચું કહે છે પણ આ માણસની હિંમતની જરૂર છે એ તમને શું કહેતા એ વખતે નહીં એ તો કે તમે તાર આપણે ભલે ટોસ ખાઈ લઈએ કે એમને આપણે રહીશું જિંદગીભર પણ એ કે તમે કંઈક કરશો એને ભાવના જ હતી કે આ તમે આજે નહીં તો કાલે કુદરત આપણી સામે જોશે અને હું આ ટોસ્ટ ખાવા માટે મને કંઈ વાંધો નથી એમ તો તમારો શું વાંધો છે એમ એટલે એને હંમેશા સહકારમાં જ રહેશે એને કોઈ દિવસ એમ નથી કીધું કે મારા ફાધરે તમને એમ મોકલી છે તો આ શું કામ કર્યું એણે એમ જ કીધું કંઈ વાંધો નહીં પણ તમે કંઈક ને કંઈક ગોતો ને કંઈક થશે એમ કુદરત આપણી સામે જોશે એમ એટલે એને એને કાંઈ મારા સહકારમાં જ રહેશે મારા કોઈ દિવસ એવું આપણને આમ કે મને નથી લઈ દેતા અને મારે પિયર જતું રહેવું ઘણા ભાઈ આ હોય ઘણી કે ભાઈ હા હું મારા પિયરમાં જતી રહ્યો તમારાથી કંઈ નથી થવાનું પણ એને એ વસ્તુ કોઈ દિવસ નથી લાવી એ હંમેશા સહકારમાં જ હોય આપણે કરશું કંઈક એમ 1500 પગાર 1500 પગાર પણ ભાડું પહેલાં 1500 આપવાનું હતું પગાર તો પછી આવ્યો શું કર્યું તું વખતે હું ઘરેથી બહાર જતો રહેતો પગાર લેવા ભાડું લેવા માલિક આવતા ને હું ઘરેથી જતો રહેતો રીતસર પાછલા દરવાજેથી પછી કહે છે કે બાદ ઘરે નથી એટલે 2 મહિનાનું ભેગું આપશું એમ કરીને વળી પાછા અહીંયા અનાજ ભરવાનું હોય ખાવાનું ભરવાનું અહીંયાથી ઘરેથી ફાધરે જ્યારે કાઢ્યો ને તે મેં કચરાના ટ્રેક્ટરમાં મારો સામાન ફેરવેલો હતો આપણે કચરા નહીં આપણે કચરો નાખે અહીંયાથી આપણે રોડમાંથી કચરો ફેંકવા દે એ મારો સામાન ફાધરે તો કાંઈ પૂછ નહોતું કંઈ કચરો એ તારે જેવી રીતે જવું એ રીતે જા પછી મારા કચરાનો ટેમ્પો બીજું મોંઘું મળે કચરાવાળો ટેમ્પો આપણે ટ્રેક્ટર જ સસ્તું મળે છે ટ્રેક્ટરમાં મેં સામાન ફેરવેલો છે મારો મિત્રો કચરાના ટ્રેક્ટરમાં સામાન ફેરવીને આ માણસ કંચન સાબિત થયો છે કંચન એટલે સોનું કહીએ છીએ પણ ટપ્પું પડે ટપ્પું અને વાત સમય ધૈર્ય જરૂરી છે શું થતું જ્યારે હવે હું જ્યાં સુધી તમારો સ્વભાવ સમજ્યો છું કારણ કે આજ તમે આજકાલ તમે સેવા બહુ કરો છો ડોનેશન પણ આપો છો કોઈ ભાડું લેવા આવે ને પાછલા બહારને ભાગવું પડે ને ત્યારે અંદરના વિજેપીને કેટલી તકલીફ થતી પછી હું જતો કુટુંબ પાસે કુટુંબના સભ્યો પાસે જતો કે ભાઈ કંઈક કામ મને આ નથી મારું ભરણ પોષણ નથી થતું મારી એક વ્યક્તિએ મને એવું કીધું કે તમે પેપ્સી વેચો તમારાથી કશું જ નહીં થાય એમ પછી હું ને મારા વાઈફ બે બેઠેલા હતા કે સર આ ભેણું મારે રોકો આપણને પછી મનમાં ધારી લીધું કે હવે કંઈક કરવું જ છે પછી એની શરૂઆત ત્યારથી જ થઈ મારી કે સાલા આપણેથી કંઈ નહીં થાય એમ એક પેપ્સી વેચી ખાવા એમ કે લોકો આપણને એમ એટલે પછી મગજમાં લઈ લીધું ત્યારથી પછી શરૂઆત થઈ પછી કુદરત સહકાર આપવા માંડ્યો કુદરત કેવી રીતે સહકાર આપ્યો હું અહીંયા નોકરી કરતો ને ત્યાં એને એક મકાન જોતું હતું ત્યાં ભાઈ બીજો મારી સાથે રહેવાવાળો માણસ એને મકાન જોઈતું હતું એ મકાન અહીંયા આવાસ બનતા આપણા સરકારી આવાસો બનતા ને વેસુવા બનતા એ આવાસ સરકારી આવાસ હોય ને એટલે 3-4 હજાર રૂપિયામાં જ મળી જતા 3-4 હજાર કોઈ 5 હજાર લે કોઈ 10 હજાર રૂપિયા લે જેવો ઘરા એટલે એણે એ આવાસ લેવા માટે મને કીધું તે મારે પણ એક માણસ એવો હતો કે એને આ કામ કરતો એટલે મેં કહ્યું કોઈ આવાસ આવું સરકારી હોય તો મને કે આ એક ભાઈને લેવું છે કારણ કે કેટલામાં લે છે તો મેં કીધું એને 3 હજાર રૂપિયા પડ્યા છે કારણ કે સરકારી આવાસની કિંમત એટલી નહોતી અત્યારે આ સામાન્ય કિંમત જ હોય તો ઓલો એમાંથી હું તને 500 રૂપિયા આપીશ જો 2500 રૂપિયાનું મકાન તું વેચ દે 500 તમને આપી દઈશ એ 500 રૂપિયાની કમાણી જે મારી ચાલુ થઈ પછી મેં કોઈ દિવસ પાછું વળી જોયું નથી પાછું વળીને તમે જોયું નથી પણ થોડું મારે પાછું જવું છે વચ્ચે જ્યારે ફાધરને એવું લાગ્યું ને કે હવે મારાને ધક્કો મારવો પડશે એની પહેલાં એવા શું શું કર્યું તમે એને જ્યાં નિષ્ફળતાઓ મળી ક્યાં હાથ નાખ્યા જ્યાં સફળતા ના મળી કયા કયા વ્યવસાયો વચ્ચે કર્યા તમે હા હું રેશન કાર્ડ કાઢવાનું કામ કર્યું લાઇસન્સ બનાવવાનું કામ કર્યું છે મેં ટેમ્પો ચલાવીને તમને કહું સવારે મેં 9 વાગે ત્યાં નોકરીએ લાગી જતા પછી ફરસાણ લઈને દરેક ગામડા ગામડે જવાનું હોય સચિન છે ત્યારે તો આટલું સિટી વિકાસ નહોતો એટલે બાલાજી ફરસાણ કરીને વેચતો હું અને પેલો સેલ્સમેન સાથે હોય મારે ખાલી ટેમ્પો જ ચલાવવાનું મને કંઈ આવડત હતી નહીં એટલે પછી સેલ્સમેન કરીને ગમે ત્યાં દુકાનો ના અંતે જતા ને પછી મેં જોયું ભાઈ આ દુકાન કરવા જેવી છે એટલે મેં ડેરી બનાવી મેં કહ્યું આ ડેરી માટે પૈસા જોઈએ ફ્રીજ લાવવું પડે પછી એનો જે ફર્નિચરનો નાનો મોટો ભાડા ભાડાની એની ડિપોઝિટ આપવી પડે
તો ત્રણ વ્યક્તિને હું કહીશ તમને આજે જે મારી સફળતા માટેના જો શ્રેય આપો હું લઈશ, બિલકુલ બોલીશ. કાળુ મામા છે મારા, કોળી પટેલ છે મારી, બે મધરને બેન કે કાયમ રાખડી બાંધતા, એમણે મને 15,000 રૂપિયા આપેલા. પછી ગંભીરભાઈ ડોડિયા કરીને છે, એણે મને 20,000 રૂપિયા આપેલા. આ બે વ્યક્તિ એવી છે. અને મારા શેઠ જ્યાં હું નોકરી કરતો હતો એણે મને 20,000, નરેન્દ્રભાઈ કરીને હતા, એણે 20,000 રૂપિયા આપ્યા. 20, 20, 40 અને 15, 55,000 રૂપિયાની મેં 10,000 રૂપિયા ડિપોઝિટ આપી, 1,000 રૂપિયા મહિને ભાડું ભરવાનું, ફ્રીજ લાવ્યો, નાનું મોટું કામ કર્યું અને ડેરીની શરૂઆત નાક્ષનગર પાંડેસરા કરીને ત્યાં મેં ડેરીની શરૂઆત કરી. એ ડેરીની શરૂઆત કરી એટલે ત્યાંમાં આ પાઉચ છે ને જે અત્યારે આવતા, પછી પાણી નહોતા, પહેલાં પાઉચ નહોતા, પેલી પ્લાસ્ટિકની થેલી આવે ને એમાં થેલીમાં પાણી ભરે, અને એ એરિયો એવો વીક હાવ ડેન્જર એરિયો, અને એમાં એ લોકો બિચારા હો ગરીબ પરિસ્થિતિમાં, એટલે હું કરતો પાણી રોજ 500 થેલી સરકારી નળમાં જ ભરી દેવાની, ફ્રીજમાં મૂકી દેવાની, રોજ 501 રૂપિયો મળે એટલે ફ્રી એકદમ હાવ મફત. એટલે ત્યારથી શરૂઆત કરી, એટલે મહિને તો માનશો નહીં, ત્યારથી જે માણસને 500 રૂપિયાની કમાણી નહોતી ને દર મહિને એ ડેરી મને 20-20 હજાર, 25-25 હજાર રૂપિયા ચાલુ થઈ ગયા. ત્રીજે મહિને મેં આ બધાનું દેવું ચૂકી દીધું. પણ સહકાર કોઈ ના આપે. એ ત્રણને યાદ કરીને ક્યાં મંદરથી પાછું રડવાનું મન થાય, કારણ કે જ્ઞાતિ ના હતા. ત્રણમાંથી એક કહી દી, આજે એના સુખ દુઃખમાં હું હંમેશા સાથે હોય. એની પરિસ્થિતિ ખરાબ હતી, મારે હવે નામ નથી લેવું. એક વ્યક્તિ તો કેવું થયું, પેપરમાં નોટિસ આવી, તમે મને સહકાર આપ્યો ને એ વ્યક્તિની પેપરમાં નોટિસ આવી કે એનું મકાન વેચી દેવાનું છે. બેંકમાં લોન બધી લોન લીધી નથી. તમારે જેવો મિત્ર બાજુમાં બેઠેલો હતો, મને કે તમારા મિત્રનું મકાન જો હરાજીમાં જાય છે ને, એને મજાક ઉડાવી. મેં કોનું કે આ વ્યક્તિનું મકાન હરાજીમાં દઈ દેવાનું છે. ત્યારે મને સંતોષ ક્યારે થયો, મારા ભાગીદારને બોલાવ્યો, કેટલા પૈસા છે કે 15 લાખ રૂપિયા, અત્યારે જ જાઓ બેંકમાં ભરી દો. એની ફાઇલ લઈ લીધી, સાંજે ઘરે ગયો. અલે ખુશી, અને આ ખુશીના આનંદ છે, કારણ કે જે વ્યક્તિએ મને મદદ કરી એનું મેં ઋણ ચૂક્યું. આપણેથી 23 માર્ચથી તો ઋણ ના ચૂકવાય, કારણ કે 23 મારી પાસે કશું હતું જ નહીં. ત્યારે મારી પાસે કંઈ નહોતું ને ત્યારે એને મને આપેલા. અત્યારે તો મારી પાસે છે અને હું આપું એમ હું ઋણ નથી ચૂકવ. પણ એક આનંદ થયો કે મારી મારી કેપેસિટી એણે બનાવી, તેથી હું આને પૂરું કરી શકું. એમ બે વ્યક્તિ એવી રીતે, બીજા બે વ્યક્તિ હતી એને આવી રીતે જ કંઈ પણ કામ અડધી રાતે જરૂર હોય ને તો કદાચ મને લાગે એના કુટુંબ પાસે ના જાય, એ સીધા જ અહીંયા રાતે દરવાજો ખખડાવે અને હું તત્પર જ હોય, બાકી બીજા માટે નહીં. અત્યારથી જો કોઈ મદદ નહોતી કરી એ કન્ફર્મ. ગુરુજી તમે આજે માનો છો કે તમે 20 લાખ ભરીને મકાન બચાવ્યું ને? હા, પણ એમને આપેલા 20,000 બહુ કિંમતી એના કરતા, 15-20 લાખ કરતા 20,000 મારા માટે આજે બી મોટા છે, કારણ કે તે દિવસે મને કોઈ આપવાનું જ નહોતું. વિશ્વાસ કોણ કરે? સંતોષ કેવો થયો વખતે? અરે એનો કોઈ વાત જ જવા દો. એ એનું એનો ભાવ, એની વસ્તુ એ જ્યારે મને આપીને મેં એને પરત કરવા ગયો ને, એ તો હું ત્રીજા મહિને કુદરતની સહકારની ભાવના ચાલુ થઈ ને, એટલે જો કુદરત તમારી પર જ્યારે ફળદાય થાય ને એટલે તમારું કામ તરત ફાસ્ટ થઈ જાય છે. પછી કુદરત પછી ત્રીજા મહિને બીવના મેં ઋણ ચૂકી દીધું. આપી તો ભાઈ ઋણ ચૂકવાતું નથી, પૈસા આપવાથી ઋણ નથી ચૂકવાતું, કારણ કે એણે મને જ્યારે પૈસા આપ્યા ને ત્યારે અંદરથી જે ભાવ હતો ને મારો, અંદરનો, કે આ વ્યક્તિ આજે એક દરબાર છે, એક મારવાડી છે અને એક કોળી પટેલ છે અને હું ભરવાડ. આજે એ લોકોએ જે મારી પર વિશ્વાસ કર્યો અને આજે આજની તારીખમાં મારા ત્યાં કોઈ પ્રસંગ હોય કે ફેમિલી મેમ્બર હોય તો પહેલાં એ જ હોય. એટલે સર્વજ્ઞાતિને, સર્વજ્ઞાતિ, હા સર્વજ્ઞાતિ, એટલે તમે પ્રાધાન્ય આપો. હા, કંઈક ત્રણે ત્રણ વ્યક્તિ, કોઈ મારા કુટુંબના નહોતા ને કોઈ મારા સમાજના નહોતા. આજે પણ તમે તમારા સમાજને ઘણું બધું પાછું આપી રહ્યા છો, બીજા સમાજને પણ તમે આપી રહ્યા છો,
₹500 મળ્યા. પછી ખબર પડી કે આ વ્યવસાય કરવા જેવો છે. પછી કઈ રીતે આગળ વધે? પછી ચાલુ થયું. પછી મેં કીધું આ 2000 રૂપિયાનું મકાન હતું એને 1500 રૂપિયા કમાય, એમાંથી મને 500 આપ્યા. તો મને મારી પાસે પેલી ડેરીની ઇન્કમ ચાલુ થઈ ગયેલી હતી એ વખતે, એટલે હું નાના મોટા રોકાણ કરવા માંડ્યો. એ આજે 5000નું મકાન હોય તો એ મને સીધા 6000, 7000, 8000, 10000 આપી જતા. પછી એવી રીતે જે વ્યવસાય ચાલુ થઈ ગયો એટલે એની ઇન્કમ વધતી ગઈ ધીરે 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 ધીરે, કેમ હું પોતે રોકાણ કરતો થઈ ગયો. એમ આજે આ વિસ્તારના જે કોળી પટેલ ભાઈઓ છે, જે એને બી મારા તરફી ઘણી લાગણી હતી, મદદરૂપ કરેલી છે. મારી જમીનની જે વ્યવસાય ચાલુ થઈ ગયો પછી તો ભાગીદારો જોડાયા, બીજા ઇતર આખું જોડાયા, પછી સમાજે જોડાઈ ગયો, પછી બધા જોડાઈ ગયા, કુટુંબે જોડાઈ ગયો. પછી કુટુંબ પ્રત્યેની લાગણી તો પહેલેથી હતી એટલે કુટુંબને જોડ્યો, એક ટીમ બની ગઈ આખી. અને આજે ગોકુલ ડેવલપર્સ તરીકે, ગોકુલ સ્પેસ ડેવલપર્સ તરીકે એની મારી કંપની બનાવેલી છે. કંપની ક્યારે બનાવી? કંપની તો LLP હતી, ઘણા વર્ષથી 9-10 વર્ષ થઈ ગઈ બનાવી હતી, પણ જે પ્રાઇવેટ લિમિટેડ બનાવી છે ને એ 3 વર્ષથી જ બનાવી છે, હમણાં જ શરૂઆત કરી છે આપણે એની. આમ તો અમે 20 વર્ષથી વ્યવસાયમાં, ગોકુળ તરીકે તો મારા 15-20 વર્ષ થઈ ગયા, પણ એને પ્રાઇવેટ લિમિટેડમાં હમણાં કન્વર્ટ કરી છે આપણે. વ્યવસાયમાં આપણે અત્યારે શું કરીએ એ થોડું બિઝનેસ મોડલ સમજાવી દો. બિઝનેસમાં તો મારી રિયલ એસ્ટેટ છે મારી સાથે, રિયલ એસ્ટેટના તમામ કામો, કાચી જમીન લે વેચ કરવી તથા રિયલ એસ્ટેટનું બાર મારી સાઈડ ચાલુ છે, 4 સાઈડ અત્યારે મારી પોતાની ચાલુ છે. અને બીજો અત્યારે G24 કરીને અમે સ્ટોર ચાલુ કરવાના છીએ, એક પેટા કંપની બીજી બનાવી છે, બીજી એક ફ્લાઇંગ કંપની બનાવી છે, જે માટે ભવિષ્યની તૈયારી એ ચાલુ છે કે હેલિકોપ્ટરની સેવા આપણે આપી શકીએ અને એમાં બી આપણું કંઈક યોગદાન ચાલે છે, એટલે એના માટેની કંપની પ્રાઇવેટ લિમિટેડ બની ગઈ છે અને ટૂંક સમયમાં એ કાર્યરત થશે. આ સ્ટોરો છે એ કાર્યરત થશે. ટેમ્પો જે માણસે ચલાવ્યો તો હેલિકોપ્ટર ઉડાડવાની વાત કરે છે, ભાડું ભરવાના પૈસા નહોતા. અને ગોકુલ ડેવલપર્સના અંડરમાં જે પ્રોજેક્ટ છે એમાં મકાન જે તમે વેચો છો એમાં મોઘું મકાન કેટલા વેચો છો? 5 કરોડ રૂપિયાનું મકાન છે મારે તો અત્યારે, અને મારી કંપની ટોટલ અત્યારે 4-5 LLP કંપનીઓ ચાલે છે, અલગ અલગ ભાગીદારોને જોડાયેલા છીએ. હું ટર્નઓવર કહી શકીએ? હા કહેવાય ને, હું બિલકુલ કહેવાય છે. 500 કરોડનું ટર્નઓવર છે અત્યારે, 550 કરોડનું ટર્નઓવર છે. 500 કંઈક કનેક્શન છે? ₹500 કરોડનું ટર્નઓવર છે. ભાડું પાછું 500નું એ કુદરતની સાથે છે અત્યારે તો. એ તો અત્યારે 500 કરોડનું ટર્નઓવર છે, પણ હવેનો નવો ગોલ છોકરાઓ આવ્યા છે એટલે છોકરાઓએ નવો ગોલ આપી દીધો છે. 3-3 છોકરાઓ છે મારા, 2-1 ડૉક્ટર છે મારી ડોટર અને 2 નાના છોકરાઓ છે. અત્યારથી 3-3 કંપની બનાવી દીધેલી છે. ત્રણેય એજ્યુકેશનની વાત કરો ને ત્રણેય વિશે વાત કરો, પછી લગ્ન મને યાદ આવે છે, મારી દીકરીની યાદ કરી. હા, અત્યારે જુદી રીતે આખા ગુજરાત એનો લીધેના વિશે વાત કરીશું, પણ પહેલાં ત્રણેય વિશે વાત કરો. ડૉક્ટર છે મારી છોકરી, MBBS કર્યું છે યાસા સ્વીમેમારાથી, સુરતમાંથી જ કરેલું છે. એની બી એક કંપની અમે બનાવી દીધી છે કે ભવિષ્યમાં હોસ્પિટલ બનાવી શકે. એને IIMમાંથી હોસ્પિટલ મેનેજમેન્ટનો કોર્સ પણ કરી લીધેલો છે, MD પણ થઈ ગઈ છે. અને હમણાં સાસરે અત્યારે લગભગ સમજો ને આપણે મહિનો જ થયો છે, આજે 20 તારીખ થઈ ને, 21 તારીખ ગઈ, 21 તારીખે જ મેં એના મેરેજ કર્યા છે અને સાસરે છે હમણાં. છોકરાને મેં, કારણ કે હું જ્યાં જે પરિસ્થિતિમાં ભણ્યો છું ને ત્યાં ભઠ્ઠામાં શેકેલી રોટલી ખાધેલી છે, અને એ રીતનું 250 રૂપિયામાં તો શું આપણને ત્યાં આપણને મળતું. એટલે છોકરાને મેં ગુડશેફળ ઉટી બનાવ્યા. ઉટીમાં ગુડશેફળ સ્કૂલ છે, એક છોકરો 7મા ધોરણમાં તો ત્યારે હું ગુડશેફળ ઉટીમાં ભણે મૂક્યો છે, અને બીજો 4થા ધોરણમાં તો ત્યારથી મેં મૂકી દીધો હતો. આજે એક છોકરો લંડનથી હમણાં જ તે મારી સાથે જોડાયો છે બિઝનેસમાં, નાનો છોકરો આજે શિકાગો છે, એ US ભણે છે. એટલે એજ્યુકેશન મેં મારા છોકરાઓને ક્યાંય પાછી પાની નથી રહેવા દીધી, અને 3-3 છોકરા અત્યારે વ્યવસ્થિત છે. અને પોતે બી સ્વાવલંબન કઈ રીતે થવું, મારા ફાધરે જે રીતે મને પૈસાની કિંમત, એટલે હું આજે બી એમને કહું છું કે પૈસા હું આપું ને તમે કમાવો, એની કરતાં તમે કમાવો અને એમાં હું ગર્વ લઉં ને એ વસ્તુ અલગ છે આખી. આપ એટલે આજે બી એ લોકોને શીખ હું આપું છું કે ભાઈ પૈસા કમાવવું કેવી રીતે છે ને, તે મારા ફાધર પાસેથી શીખવું પડે તમારે. તમારી જોડે શીખવા જેવું બીજું એ પણ છે, બાકીના બધા ફાધર છે કે તમે ધારો તો અમેરિકામાં પણ લગ્ન કરાવી શકો, તમારા દીકરીના લગ્ન ગયા છે, તમે જે પરંપરાગત રીતે લગ્ન કરાવ્યા એ લગ્ન જુદા હતા. આઈ થિંક કોપીરાઇટ પણ તમારી જોડે છે એનો, એ યુનિક મેરેજ વિશે વાત કરો. છોકરાઓની બધાની ઈચ્છા એવું હતી કે આપણે US લગ્ન કરીએ.
અને આપણે બી એમ કે ભાઈ ડેસ્ટિનેશન મેરેજનો બધો અત્યારે પાઠ ચાલતો જ હતો કે આપણે આટલા સુખી શા માટે એમ કે ના કરીએ એમ. પણ હું સમાજ સાથે જોડાયેલો હતો એક તો સૌથી, પછી મોદી સાહેબનું એક મેડ ઇન ઇન્ડિયા વેડ ઇન ઇન્ડિયા, અને આપણે આમ તો એ સાહેબના આશિક છીએ પહેલેથી જ આમ તો. એટલે એનો એ સૂત્ર આવ્યું કે મેડ ઇન ઇન્ડિયા વેડ ઇન ઇન્ડિયા સમાચારમાં આપણે સાંભળી લીધું. મેં એટલે તરત છોકરાઓને બધાને બોલાવ્યા, આપણે આજથી અમેરિકાવાળો પ્રોગ્રામ તમારો કેન્સલ કરી નાખો. આખું પ્લાનિંગ થઈ ગયેલું, સમજો, બધું લગભગ તો તૈયારી ચાલુ કરી દીધેલી, ફ્લાઇટમાં જવાનું, લઈ જવાના, પાસપોર્ટથી કોના નથી તે બનાવી દેવાના, કારણ કે અમુક ફેમિલી પાસપોર્ટ પણ નથી, તો મેં બનાવી દો, બધાના પાસપોર્ટ પણ બનાવી દો, અને અમેરિકામાં આ છે વિઝા કેવી રીતે લેવા, કોને કેવી રીતે લેવા, આખું અને અમેરિકા વિઝા સેટ થાય ને તો તર્કી ગમે તેમ, એટલે મતલબ ડેસ્ટિનેશન મેરેજ આખું અમે તરત જ એનું કેન્સલ ચોકડી મારી દીધી. આ એમના એક જ શબ્દ મેડ ઇન ઇન્ડિયા વેડ ઇન ઇન્ડિયા, એના પરથી તરત જ ચોકડી મારી દીધી. તો હવે ઇન્ડિયામાં કરવા તો આપણા ભવ્ય કેવી રીતે કરવા એના વિશે વિચાર કરો ચાલો. એટલે આખી ટીમ કામે લાગી હતી, એમાં તો આપણા બેન ભાવિકાબેન બી જોડાય મારી સાથે, અને એને આખી ટીમ બનાવી તો કે કઈ રીતે કરવું છે એમ. પછી એક મારો ભત્રીજો છે કે આપણે ગોપુરમ બનાવીએ, તો કાકા અહીંયા એમ કે તું લાવો, આપણે કોન્સેપ્ટ લાવો ગોપુરમનો, કઈ રીતનો કોન્સેપ્ટ છે. પછી દીકરાને દીકરીને એ છોકરાઓ બધા ભેગા થયા, તો કે ગોપુરમ તો બનાવવું અઘરું છે અહીંયા, આખું ગોપુરમ આખી સાઈડ આખી આવડી મોટી બનાવી તો કેવી રીતે બનાવે, અઘરું કોઈ વસ્તુ નથી, ચાલો તમને કોન્સેપ્ટ આપો એટલે બાકીના તું કરી લઈશ કીધું. પછી જે બોમ્બેથી જે યુનિટવાળા હતા આખી તૈયારી કરી, અને તમે લગભગ તો જોયા છે એક વર્ષની આ છોકરાઓની ટીમે જે મહેનત કરી. અને બીજું તમે લોકો અત્યારે તમે જોજો, આપણી કરતાં ઘણા મોંઘા મેરેજ લોકો કરે છે, નથી કરતા એવું નહીં મોંઘા, પણ સંસ્કૃતિને ક્યાં લાવી સાથે, શ્લોકો અને લગ્ન વખતે સતત ભાવ, એક આખું એક નગર ઊભું કરી દીધું એમાં. લગભગ લગભગ અમે સમજો ને બોમ્બેથી દુબઈથી ભાઈ જે ઇવેન્ટવાળા હતા એ લગભગ 15-20 મિટિંગ કરી અમે, અને પછી આખો એક કોન્સેપ્ટ તૈયાર થઈ ગયો. એને આખું મને બતાવ્યું, હું તમને હમણાં બતાવીશ આખું એ આખું કઈ રીતના તૈયાર થયું. હા વિડીયો મૂકીશ, હા એ વિડીયો હું તમને આપું છું હમણે. એને આખો એક મને તૈયાર કરીને આપ્યું, પછી આખું રેડી કરી દીધું. પછી મેં કીધું આ બસ કમ્પ્લીટ છે, અને આખું સંસ્કૃતિ ઊભી કરી દીધી અમે. ત્યાં ઇન્ડિયન સંસ્કૃતિ કે આપણી ભારતની જે મૂળ સંસ્કૃતિથી જે લોકો ભૂલી જાય કે મારા ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈપના આ ટાઈપના મેરેજ હોવા જોઈએ, કે આ ટાઈપના મેરેજ લોકો જે ભૂલી ગયા છે. આખું નગર ઊભું કર્યું, સમજો, જૂના એક નગર કેવી રીતે ઊભું કર્યું એવી રીતે કંકોત્રીથી શરૂઆત કરું. કંકોત્રી ચાલુ થઈ, પહેલાં તો બીજા બહુ મોટી કંકોત્રી બનાવી. મેં કહ્યું આપણા પણ સમાજ મોટો છે, આવડી મોટી કંકોત્રીઓ વેચવી ભારે પડી જશે, કીધું ખર્ચમાં વાંધો નહોતો આપણને, પણ મેં કહે રવા દો. એટલે પછી અમે જયપુર ગયા, જયપુર અહીંથી ગયા, આખો એને તૈયાર કર્યું. મેં કહ્યું આ મારો કોન્સેપ્ટ છે, મને આ ટાઈપની તું નાની કંકોત્રી બનાવી આપે. કંકોત્રી પણ એ થીમને આધીને જ બનાવેલી સાખી. એટલું બહુ જૂની પરંપરા પ્રમાણે આપણે લગ્ન કરે, લગ્ન કર્યા. મેં વિડીયો જોયો પ્રમાણે અને સાંભળ્યું પણ છે કે દીકરી જ્યારે માયરામાં આવી ત્યારે આમ લક્ષ્મી જેવું સ્વરૂપ લાગ્યું, સ્વરૂપ જેવું લાગ્યું. દીકરીની વિદાય વખતે એ તો બાપ છે, બાપ એ સૌથી આ ખુશીનો પ્રસંગ ગણો ને. ભલે આંસુ તો છે, દીકરી સાસરે જાય છે ને, પણ જે એ આ બાપ માટે મને લાગે આની સિવાય કોઈ ખુશીનો પ્રસંગ નહીં હોય. ભલે આંસુ તો આવવાના, દીકરી આપણું આજે આજે 26 વર્ષની દીકરી આપણું 26 વર્ષ સાથે રહ્યું હોય અને પછી બીજા જ ઘર કાયમ માટે જતી રહેવાની હોય, ખબર જ છે રહેવાની દીકરી જ રહેવાની, પણ એનીથી ખુશીનો પ્રસંગ મને લાગે બીજો કોઈ બાપ માટે નહીં હોય. અને અંદરથી જે આ થીમ બની ગઈ હતી અને જે દીકરીને વળાવીને જે સક્સેસફુલ અમે જે આ થીમ બનાવીને જે કર્યું અને જે દીકરી જ્યારે વળીને એ પોતે પણ એક ખુશીથી ગઈ ને, તો મને એટલો આનંદ હતો ને, મને લાગે અત્યાર સુધીનો મને કદાચ અમે આટલું સંઘર્ષ કરીને ભોગ્યો હતો ને એની કરતાં પણ એ વધારે ખુશી હતી મને. એ સૌથી વધારે, સૌથી વધારે વધારે એની આપણે કિંમત નહીં આપી, કિંમત જ ના આપી શકીએ. પણ તમે અત્યારે જે કામ કરો છો ને એ મને લાગે છે કે એની પણ કિંમત ના આપી શકે એ પ્રકારનું કામ કરો છો. વ્યવસાયમાં પૈસા મેળવ્યા પછી તમે આપવાનું શીખ્યા છો, ઘણી બધી વાત કરી શકે, તમે તમારા ટ્રસ્ટની વાત કરી શકશો, એ બધું કરીએ. ખાસ તો તાઉતે વાવાઝોડામાં મેં જોયું કે તમે ગીરમાં પણ રહ્યા અને ત્યાં તમે સેવા પણ કરી, એના વિશે વાત કરો. તાવ માલાભાઈ સારાભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ બનાવ્યું છે 2009 મેં આ શરૂઆત કરી દીધી. ત્યારથી અમે નાના મોટા એજ્યુકેશનના કામ કરતા. પછી તાવતે વાવાઝોડીની વાત કરો છો, તાવતે વાવાઝોડુંમાં ગીરમાં લગભગ તબાહી, એટલે કહું લોકોને ખાવા માટે લોકો આપી જાય, અનાજ આપી જાય, પણ જાનવરોને કોણ આપે? ગાય ભેંસ છે જે જાનવરો, એને શું આપે કોઈ? એના વિશે કોઈ ના વિચાર્યું. તમે ગયા સાલો ઢાળી આવ્યા, સાલો આપી આવ્યા, અનાજો ફૂસકળ આપી આવ્યા, પણ પહેલાંનું શું?
એટલે અમે 100 ગાડી ઘાસ તૈયાર કરી તાત્કાલિક. એ વખતે 100 ગાડી ઘાસ કરી, પછી મેં તમને કીધું બાવળિયા લે આપણા બાપુને સાથે લીધા અમે. એવું નહીં કે 100 ગાડી ઘાસ મોકલી દીધું એટલે આપણે છૂટા થઈ ગયા, એવું નહીં. એટલે ત્યાંથી જે નેસડા હતા ને, ગીરના જેટલા પશુપાલન વ્યવસ્થા, એવું સર્વ સમાજ, કંઈ ખાલી કોઈ માલધારી સમાજ આવો એવું નહીં. પછી સર્વ સમાજને અમે એક ટીમ મોકલી આપી, બેન હસ્તક, ભાવિકા બેન હસ્તક એક ટીમ ગઈ ત્યાં. અને કેટલું ઘાસની જરૂરત છે, ત્યાં લાઇટ નહોતી એટલે અમે સોલાર મંગાવી દિલ્હીથી, 5000 સોલારની લાઇટો અમે મંગાવી લીધી ત્યાંથી. એટલે ઘાસની સાથે એક પછી અનાજની કીટ બનાવી, જે 3-1 મહિનો ચાલે, એમાં બધી જ વસ્તુ આવી ગઈ, તેલ ખાંડથી ગોળથી માંડી ચાથી માંડી. 1 મહિનો લોટ દળવાનું નહોતું એટલે લોટ નાખ્યો, ઘઉંના લીધા અમે લોટ લીધો આખો. એટલે 1 મહિનો ચાલે એટલું અનાજ તૈયાર કરી દીધું. એટલે 5000 કીડીએ 5000 આ ફાનસ એમ ટોટલ બધું ભેગું કર્યું. અને એના માટે અમે એમ કીધું, ભાઈ ઘાસ જોઈશે તો ટેમ્પા જોઈશે. એટલે સમાજના તમામ છોકરાઓ કામે લાગી ગયા. તમે માનો નહીં, એ લોકોએ મારી પાસે પેટ્રોલના પૈસા નથી લીધા, ડીઝલના પૈસા. ટ્રકવાળા ટ્રકો જાતે જ લોડ કરી દીધી. અને જે જાતે જાતે ના હોય તો કે દિનેશભાઈ આવ્યા છે, દિનેશભાઈ પાસેથી લો, આપણે વિજયભાઈ પાસે નથી લેવા કે આટલું પૈસા ખર્ચો કરતા જ શું વાંધો. એટલે અમે 100 ટ્રક ઘાસ તૈયાર કરી, આ 5000 કીટ તૈયાર કરી, સોલાર તૈયાર કર્યું. પછી બાપુ એને ચર્ચા કરી, બેને એક ટીમ મોકલી દીધી, શિક્ષકોની ટીમ છે બહેનોની, એ ત્યાં સર્વે કર્યો, ભાઈ ક્યાં ક્યાં કોને કોને નુકસાન છે ને ક્યાં જરૂરિયાત છે. એમાં રાજભા ગઢવી જોડાયા. હા, તે વખતે એને મગજમાં નહોતું કે અમે આ રીતે લઈને આવશું, એમાં ગીરનું હીર છે. હા, ગીરનું હીર છે. એટલે ત્યાં એ જોડાયા અમારી સાથે, એને વાત બાપુને નાખી, બાપુએ મને કરી. એટલે પછી આખું એક તૈયાર થઈ ગયું, બહેનોએ ટીમ તૈયાર કરી દીધી. એટલે ગયા ત્યાં ગયા એટલે રાત પડી ગઈ, અને જ્યાં ઘાસ પહોંચાડવાનું હતું ત્યાં ચાલુ થઈ ગયું. ટીમ બરવતી વેચણી કરી દીધી બધી, જ્યાં જ્યાં જવાનું હતું ત્યાં ચાલુ કર્યું. હવે રાત પડી એટલે ગીરમાં અંદર ગયા હતા, સ્વામિનારાયણ સંસ્થા છે એક, એટલે સંતો અમને લેવા આવ્યા કે આ વ્યક્તિ કોણ છે, એમ કે તમે આ ગીરમાં કે આ રીતે તમે માણસને અમે પહોંચાડ્યું, એમ કે ખાવાનું પડે પશુઓને જે પહોંચાડવા છે ને તે માટે બહુ, એટલે અમને લેવા આવ્યા. મેં કહું, બાપુ અમે આખી 100 ની 100 જણ છે સાથે બધા, આટલા બધાને તમે રાખવા, તમે કંઈ ટેન્શન છોડ દો. એટલે એણે રાતના ટાઈમે અમારા માટે જમવાનું બનાવ્યું, એટલે એના આભારી છે અત્યારે. અને અમે 3 દિવસ આખા ગીરના તમામ નિસડાઓમાં ફર્યા. તમે ત્યાં રહ્યા? હા, 3-3 દિવસ ત્યાં હું રહ્યો, બાપુ સાથે રહ્યા. અમે 3-3 દિવસ ત્યાં રહ્યા, નાના મોટા માણસોને મળ્યા. અને એનો જે આનંદ જે જોયો, અને જે પશુને ખવડાવવાની, એમ કે બધા જ આપી ગયા બધું, પણ આ વસ્તુ કોઈ નહોતી કરી. એટલે અમે સોલાર આપી, લાઇટ નહોતી એટલે સોલાર આપી, 1-1 મહિનાનું અનાજ ભરી આપ્યું. એટલે એ ખુશી પણ સારી હતી. અને એટલે એક ટાઈમે આપણે કમાણા થતી, મદદરૂપના ભાવથી આપણે એ મદદ કરવા નીકળી ગયા. પશુની વાત કરી છે તો લંપી વાયરસ યાર આવે છે. હા, લંપી વાયરસ એટલે પણ બહુ કામ કર્યું. લંપી વાયરસ તો તમને વધારે વાલી હોય. હા, ગાય પ્રત્યેનો પ્રેમ તો કાયમ છે અત્યારે. લંપી વાયરસ આવ્યો ને ત્યારે ત્યારે બી પાછા બેને જ આવી ગયા. એટલે સતત મારા સંપર્કમાં એ મને પ્રેરણારૂપે બને છે કાયમ મારા માટે, કે કંઈક ને કંઈક કામ કરવા માટે પ્રેરિત કરે છે. અને એ એક સમાજ સેવા કઈ રીતે કરવી ને એ પાછું શીખવાડવામાં બી એનો મોટો હાથ છે. એટલે એમને લંપી રોગ માટે એમ એક ટીમ બનાવી ડૉક્ટરોની, કે ભાઈ આ સસ્તી દવા અને વધુ જગ્યાએ જાય અને એની અસર કરે. એટલે એક જૈન ચેરિટેબલ ટ્રસ્ટ છે, એ જોડાયું, અમે સાથે જોડાયા. પૂના આખી એક દવા બનાવડાવી, પછી લગભગ તમને કહું રાજસ્થાન અને MP સુધી, જ્યાં સુધી જે વોટ્સઅપ દ્વારા, જે ફેસબુકના આ તો ફાસ્ટ છે અત્યારે. એટલે દવા માટે અમે લગભગ તમને 5 લાખ ડોઝ તૈયાર કર્યા હતા. અને જેટલા જેને જોઈએ એટલા પાણીમાં જ નાખવાના ટીપા આવે એરિયા, એ પાણી પીને પીવડાવી દેવાનું આવે. અને જે જ્યારે જેનો સ્પ્રે આવે છે એને લાગ્યું હોય ને ત્યારે સ્પ્રે, અને સતત જ્યાં જરૂર પડતા અમે બી જતા અને ટીમ પણ જતી. અને આ રીતે લંપી વાયરસમાં લગભગ અમે બહુ સારી એવી રાજસ્થાનની MP બોર્ડર સુધીના તમામ ગામો, જેટલી ગૌશાળા છે, આજે ગૌશાળાવાળા બી આપણને બોલાવડાવે કે આ રાજસ્થાનની તો બહુ મોટી ગૌશાળા એક છે, ત્યાં પણ અમને કે ભાઈ અમે જરૂર પડશે ત્યારે અમે તમારી પાસે આવશું, તમારે જે દવાની જરૂર પડે તે તમે આવશો, મારી ટીમ આવશે, મારી દવાની આખી વેન આવશે, વેન ચાલી જ જાય. અમદાવાદથી બધું ડિસ્ટ્રીબ્યુટ થતું, જ્યાં જ્યાં જવાનું હતું ત્યાં આખું ટીમ નીકળી જતી અને દવા આપી આવતી જઈ. તમારા ટ્રસ્ટના પાયામાં એજ્યુકેશન છે, તમે વાત કરી હતી, તો મને યાદ છે કે ગાંધીનગરમાં જ્યારે પેલી પોલીસ ભરતી થઈ ત્યારે તમે પરવાર સમાજના તો ખરા જ, પણ બીજી જ્ઞાતિ અને બીજી કોમના પણ લોકો, કદાચ મુસ્લિમ બિરાદરો પણ ખ્યાલ છે, કેટલા બાળકો સારી રીતે સારી જગ્યામાં રહીને ભણીને પરીક્ષા આપી શકે એના માટે તમે કામ કર્યું. એ વખતે 650 છોકરા ત્યાં આવી ગયા હોસ્ટેલ. અમે ભાડે પોલીસ ભરતી હતી એ વખતે, ભરતી મોટી ભરતી હતી, લગભગ 10,000 યુવાનોને લેવાના હતા એ વખતે, બહેનોને બધા જ હતા. એટલે અમે ચર્ચામાંથી વાત નીકળી કે આવો ગાંધીનગર જો એક કેમ્પસ હોય ને
તો એક નીરજભાઈ કરીને છે. નીરજભાઈ કે અમે તમને ફી આ એજ્યુકેશન એની બુક છે ને તમામ આમાં કામ લાગે, સૌથી શ્રેષ્ઠ બુક છે નીરજભાઈ કરીને, એની બુક છે. એક ઉમેશભાઈની છે, એની બુક છે. એ લોકો આ બુક આપે. હું અમદાવાદ એક કામ માટે ગયો ને મને કે આ કરવા જેવું છે, અને આપણા છોકરાઓ, સમાજના છોકરાઓ કે નાના વર્ગના છોકરાઓને ક્યાં આવડું મોટું કેમ્પસ ભાડે ક્યાં મળે, એમ ગાંધીનગરમાં હવે ભાડે મળવું મુશ્કેલ છે. એમ એક સ્કૂલ હતી, ત્યાં સ્કૂલ આખી પછી અમે ભાડે લઈ લીધી. એનું દર મહિનાનું ભાડું 10 લાખ રૂપિયા હતું, એટલે મેં 6 મહિના માટે સ્કૂલ ભાડે રાખી લીધી. એટલે 650 થી 700 છોકરાઓ બહેનો અને બધી થઈ અને લાગી ગયા એમાં. સમાજના બીજા સમાજના છોકરાઓ હવે આવે આપણી પાસે. તમે સ્કૂલ ચાલુ કરો એટલે જે નાનો માણસ રહ્યો હોય તો આશા એ આવવાનો જ હોય, તો ના કોને પાડવી એમ. પછી સર્વ સમાજને જોડી દીધો અમે તો, એ આવો પણ એની લાયકાત જુઓ. એટલે એની એક ટેસ્ટ લેવાતી કે હકીકત આ પાસ થાય એવું હોય તો આપણે એને લો. એટલે એમાંથી 50% ને દોડવામાં નીકળતા હતા, એને દોડવામાં કાઢ્યા. પછી 700 છોકરા કમ્પ્લીટ રાખ્યા અમે ત્યાં. એમાં આઈપીએસો બધા હતા, એ ફ્રી સર્વિસ આપવા માંડ્યા, ભણાવાવાળા ફ્રી સર્વિસ આપવા માંડ્યા. સમાજનો એક વર્ગ ચાલતો હતો માલુભાઈ કરીને, તેણે પોતાનું યોગદાન ચાલુ કર્યું. એમ લગભગ તમને કહી દઉં, એક 6 મહિના અમે બધા છોકરા છોકરીઓને ભણાવી અને બહુ સારું એવું કામ કર્યું. 175 છોકરા લાગ્યા એમાંથી. ગુજરાતની પ્રથમ નંબરની છોકરી હતી, રાજકોટની હતી, એ મારી સ્ટુડન્ટ હતી ત્યાંથી. તે બી નોકરીએ લાગીને ગુજરાતમાં ફર્સ્ટ કેટેગરીમાં ત્યાંથી આવી હતી એમ. હજુ પણ તમારો ગોલ છે કે યુપીએસસી અને જીપીએસસી પણ છોકરાઓ પાસ કરવા માટે કંઈક કરવું? પહેલાં તો એક ગોલ એવો છે, જ્યારે કે 100 છોકરા અને 100 છોકરી કોન્સ્ટેબલ ને પીએસઆઈ સુધીની તો અમે આ ચાલુ જ છે. ગમે ત્યારે અમે ક્લાસ ચાલુ કરી દઈએ, જ્યારે ભરતી આવે ત્યારે ક્લાસ ચાલુ કરીએ. પણ એવા ગરીબ ઘરના છોકરાઓ, જે સરકાર અત્યારે સારું એવું આસપીપા અને ચલવે જ છે, ટેસ્ટ લે, પણ એવા ઘણા છોકરાઓ છે જેથી વંચિત રહી જાય છે. તો એક 200 છોકરા હજુ એવું વિચાર છે કે 200 છોકરા છોકરા છોકરી 600 એમ, કે આઈપીએસ જીપીએસ લેવલની એક ક્લાસ ચાલુ કરીએ અને એક સ્કૂલ જ લઈ લઈએ, અને સ્કૂલ કાયમ માટે ટ્રસ્ટના નામે લઈ લઈએ અને એ ચાલુ કરીએ અને એની ટ્રેનિંગ ચાલુ કરી. હું ગરીબ નથી કહેતો, ગરીબ તમે ક્યારે રહો છો કે તમારામાં કંઈક કરવાની તાકાત ના હોય તો તમે ગરીબ, વિચારથી ગરીબ છો. એટલે એવા તૈયારી કરવાની તૈયારી ચાલુ છે કે 100 છોકરા છોકરીઓ ગુજરાતમાંથી ગુજરાત કેડરના કહેવાય ને એ રીતે, ગુજરાત ક્યાંય પણ જાય તો કોણ છે કે આ ગુજરાત કેડરનો આઈપીએસ છે, આ ગુજરાત કેડરનો આ વ્યક્તિ છે, લેડીઝ છે, સંકુલ ઊભું કરવાની તૈયારી ચાલુ છે. ઘણી બધી આમ તો સેવાની વાત કરી છે. મેં સાંભળ્યું કે એક સમયે તમે તમારા મિત્રનું, મિત્ર પણ ના કહેવાય આમ તો, વડીલ મિત્ર કે જેમનું ઘર તમે બચાવી લીધું, પણ તમે લોકોના ઘર પણ બનાવો છો. હા, હું હમણાં એક છોકરાની ટીમ હતી, જે ટીમ ઘર બનાવતી કે નાના નાના ફંડ લેવા આવતી, મારી પાસે ફંડ લેવા આવ્યા કે વિધવા ભાઈઓ છે, જે હકીકતમાં જેનું ઘર ગામડામાં કેવું હોય કે તમારું પ્લોટ હોય સરકારી મકાનનું હોય પણ મકાન પડી ગયું હોય, એટલે એ વિધવા બહેનો માટે એ ઘર બનાવતા હતા. એટલે મારી પાસે સહાય લેવા આવ્યા, એટલે એને 2-3 મકાન બનાવ્યા છે. 2-3 મેં કે મને કે તમે ત્યાં આવો ને કે એકવાર જો આવો. એટલે મેં પરિસ્થિતિ જોઈ કે યાર આ તો બહુ કઠિન છે એવું, બાથરૂમ ના મળે આ પરિસ્થિતિમાં, ટોયલેટ જવું હોય તો બહાર જવું પડે. પછી મેં એને એમ કીધું, એક કામ કરો, એક નહીં 2 મકાન નહીં, આપણે 100 મકાન આપશું તમને. એટલે હમણાંની જ વાત છે, 5 મકાન અત્યારે આપણે આપ્યા છે, હવે બાકીનું ટ્રસ્ટમાં લઈએ છીએ આપણે. કારણ કે ટ્રસ્ટમાં હું કામ ફાસ્ટ થઈ જાય, પેલા લોકો તો બિચારા એની રીતે મહેનત કરતા જ હોય અને એના વ્યવસાયમાંથી કાઢીને સમય બિચારા કામ કરતા. એટલે મને એવું લાગ્યું કે ભાઈ ટ્રસ્ટમાં લઈ લો. સરકાર બી 3 લાખ રૂપિયાનું મકાન બનાવી આપે છે. એમ પછી મેં કીધું, આ 100 વિધવા બહેનોને નક્કી કરો કે જેની આવકમાં ના હોય, બાળકો નાના હોય, એવા આપણે 100 મકાન બનાવવાની તૈયારી ચાલુ છે અને લગભગ હવે જોઈન્ટ થઈ જશે. એમાંથી 5 મકાન બનાવી દીધેલા. માછી સમાજ આવે તો હું વર્ષોથી એમાં કાયમ જોડાયેલો છું. માછી સમાજના બહુ અહીંયા કાંઠા વિસ્તારમાં મારા માછી સમાજ છે, એને જ્યારે બી સમૂહ લગ્નને એમ લાગે કે હવે કંઈ ખૂટે છે ક્યાં જવું, તો કે બીજેપી થઈ ગઈ છે, તો હું આવી જ જાય અને આપણે કરી દઈએ છીએ. એ રીતના આશા લઈને લોકો આવે છે અને આપણે સમૂહ લગ્ન માનીએ છીએ વધારે, અને હું કરું છું સેવા મારી રીતે. ભગવાન તમને કઈ રીતે દઈ દે છે? તમે આપવાનું કરો, ચાલુ કરો, એટલે તમને ખ્યાલ આવી જશે કે ભગવાન કે તમે એક હાથે દો ને એટલે બીજા 3 હાથે આપણને આપી જ દેશે. કોઈ દિવસ એવું નથી બન્યું કે જે મેં આજે કદાચ 50 રૂપિયા આપ્યા હોય ને તો એ 500 રૂપિયાનો તમને ફાયદો કરી જ જાય છે. 500 રૂપિયાનો ફાયદો નથી જોતો, પણ તમે જે આપવાની, તમારી જે ભાવથી તમે જે આપો છો, જે માણસના આશીર્વાદ તમને મળે છે, એટલે કુદરત આપણને આપો આપે આપી દે છે. તમે ઈંટની વાત કરી રહી હમણાં. હા, ત્યાં આપણે ઈંટની વાત કરી, તો ઈંટ વિશે વાત કરવી છે. ઈંટ વિશે વાત કરીશું. ઈંટ તો પપ્પાએ જે મજૂરી કરી છે ને,
ઈટ ક્યાં પડી છે? ઈટ મારી પાસે ઉપર પડી છે, આપણે જઈએ ઈટ પાસે ઓફિસના ઉપર. હા, કામ કરી ત્યાં જઈને વાત કરીએ. ત્યાં જઈએ પેલા એકવાર રથયાત્રાની વાત કરવાની. ટ્રસ્ટ બનાવેલું છે આપણે, રથની વાત કરું. હા, રથયાત્રા અમે મારા સમાજમાં પહેલી વખત અમે એજ્યુકેશન રથયાત્રા કાઢી. 11,000 કિલોમીટરની અમે રથયાત્રાનો આખો રૂટ બનાવી દીધેલો. રામબાપુ આપણા સાથે જોડાયા. અમે દરેક બાકીના સંતો, અર્જુન ભગત છે અમારા બાકીના સંતો જે સમાજના હતા, તે મારી ટીમ હતી આખી. હું વિજયભાઈની ટીમ તરીકે ઓળખાય. મારા જે મારા મિત્રો છે ને, અમે વિજયભાઈની ટીમના માણસો એમ. ટીમ વિજય? હા, મારી વિજય ટીમ એમ. આ વિજયની ટીમ છે, એમાં મારી ટીમના માણસો છે બધા. આખી ટીમ વર્ક આખું જોડાઈ ગયું. અમે એ લોકો અમે બધા પહેલાં એક મહિનો આખું એનું સર્વે કર્યું, ભાઈ કઈ રીતે આપણે રથયાત્રા. સમાજનો સહકાર ક્યાં મળી જાય? તમે કંઈક કામમાં નીકળો ને એટલે તમામ સહકારમાં કુદરત તો આપણી આજે જોડે જ જાય. તમે સારું કામ કરવા નીકળો, ભાવથી નીકળો એટલે જોડે. જ્યાં જ્યાં ગયા ને ભાઈ ખર્ચો થશે ને તો હું આપી શકે નહીં. કોઈ ખર્ચો નથી લીધો મારી પાસે. જ્યાં ગયા તો રાત રોકાવાનું થયું. તે એજ્યુકેશન રથયાત્રાની એની સફળતા પાછળ તમને કહી દઉં, કુદરત, મારી આખી ટીમ, રામબાપુ અને આખી જે ચેનલ તૈયાર થઈ ગઈ ને એ ટીમને જે સફળતા મને મળી હતી ને એનો આનંદ બહુ અલગ હતો મારો. તમને કહું, અમે 3 જ કલાક ઊંઘતા, પણ સવારે થાક નહોતો લાગતો. 6 દિવસના રથયાત્રા વખતની વાત કરું તો એ વખતે ચૂંટણીનો હતો અને રથયાત્રાનો પ્રભાવ એટલો પડ્યો તો અમિતભાઈ મને બોલાવ્યો. અમિતભાઈને એક ચર્ચામાંથી ચર્ચા નીકળી તો જીતુભાઈ હતા, એ વખતે રૂપાણી સાહેબ હતા, નીતિન પટેલ સાહેબ, આ બધા જ જોઈન્ટ થઈ ગયા. એટલી મોટી રથયાત્રા અને સમાજે એટલો બધો પ્રતિભાવ આપેલો એટલે અમદાવાદથી હું સીધો ત્યાં રથયાત્રામાંથી સાહેબને મળવા ગયો. સાહેબ કે તારે સમાજ માટે અડધી રાતે જરૂર પડે ત્યારે મને યાદ કરજે, હું તારી સાથે. સાહેબ એટલે નરેન્દ્રભાઈની વાત કરું? ના, અમિતભાઈની. અમિતભાઈની, અમિતભાઈની. હવે ઈટ મારે જોવી છે, આપણે ઈટ જોઈએ. સાચવી છે? હા, સાચવી છે ને. બતાવો ને તમને ઈટ મારા. એ ઈટનું બી કહું તમને, ક્યાંથી આવ્યું ને કેવી રીતે ઈટનો પ્રભાવ છે તે બી જોઈએ આપણે. આવો, આ ઈટ છે. મારા ફાધરનો સંઘર્ષ કેવો ને એવું છે. આ ઈટને તમે મારો પાયો ગણો ને, પાયો બી ગણો કે જે ગણો તે છે. કારણ કે દિનેશભાઈ એક વાત કહું, 2.5 રૂપિયાની મજૂરી, 2.5 રૂપિયાની મજૂરી કરવી અને બાળકોનું ભરણ પોષણ કરવું બહુ અઘરું હતું. સબ્જી બનતી હતી અને મારા ફાધર મધર કડિયા કામ કરવા જતા. મધર તગારા ઉચકીને ઈંટો ઉચકતી આ માથે લેતી છે ને, તો અત્યારે મને એમ થાય છે કે હું માથે લઉં છું આ ઈંટ. માથે મૂકો, માથે મૂકીને આ ઈંટ, આ મારી મધર માથે મૂકીને ઈંટ ખેંચતી ને, એટલે આ કાયમ મને યાદ રહી ગયું. ફાધરે વાત કરી, હું તો મારો તો જન્મ થયો તે જગ્યા મેં લઈ લીધી છે. હા, મજૂરી કરી, આ ઈંટ હું લઈ આવ્યો. સબ્જેલ તૂટતી હતી એટલે હવે તો નવું એસએમસીનું મકાન બનવાનું છે ત્યાં, એટલે સબ્જેલ તૂટતી હતી એટલે હું ગઈ આવ્યો. આ મારા ઘરના નથી ખબર હોય કોઈને કે હું ઈટ લઈ આવ્યો છે. આ પહેલી વખત ખબર પડશે, મારા છોકરાઓને નથી ખબર, આ વાઇફને ખબર છે. વાઇફ એકને ખબર છે, બાકી કોઈને નથી ખબર, મારા ભાઈઓને નહીં, મારા કુટુંબને નહીં, કે સબ્જેલ તૂટી ગઈ. સારું, સબ્જેલ જઈએ તો કોક દીક તો યાદ રાખવા માટે સબ્જેલમાંથી જે ઈટ તોડતા હતા ને ત્યાંથી હું એક ઈટ લઈ આવ્યો અને પેક કરીને મૂકી દીધી. એટલે મને કાયમ યાદ રહે કે આ હું આ સ્થળ મારા ફાધર મધરે મજૂરી કરીને અમને અહીંયા પહોંચાડેલા છે એમ, એટલા માટે મેં આ ઈટ સાચવી રાખેલી છે. સૌથી મોટી સંપત્તિ છે તમારા માટે? 100% સંપત્તિ છે, ફાધર મધર સિવાય આ મોટી સંપત્તિ. અરે એને જે વર્કઆઉટ કર્યું હોય અને એને આપણને અહીંયા પહોંચાડ્યા હોય ને, એના એના જે કહેવાય ને કે એનું ઋણ જે હોય તો આપણે ચૂકવાતું જ નથી ને, એટલે એના માટે આપણને ઈટ કાયમ આપણને ખ્યાલ આવે કે મારા ફાધરે આ કામ કરેલું છે, મારા મધરે આ કામ કરેલું છે અને મારે અહીંથી આ એને એની ઋણને અદા કરવા માટે જ હું આ ઈટલી આવ્યો છું. મિત્રો, ક્યારેક કોઈના પાયાની ઈટ બનવું પડે ને તો બનવું એટલા માટે કે કદાચ આ ઈંટને ખબર નહીં હોય, જ્યારે સબજેલનું કામ ચાલ્યું હશે વર્ષો વર્ષો પહેલાં, જ્યારે સબજેલ તૂટશે, રિનોવેશન થશે, રિનોવેશન થશે ત્યારે તો એક વ્યક્તિ આવશે ને એની કિંમત વધારી દેશે. ઈંટની સાથે મારા ફાધર જ્યાં રહેતા હતા ને, આ જ રોડ પર જમીન છે, ઉધના મગદલા રોડ પર, ત્યાં કર્મભૂમિ બનાવી હતી, મારો જન્મ જ ત્યાં છે. ત્યાં ટટ્ટી છાપુર બનાવીને રહેલા હતા, એક રેવા દાદા કરીને મારા છે, એને અમને રાખેલા હતા. આજે એ જમીન હું લઉં છું ત્યાં, એ લઈ લીધી છે આમ તો, 75% હિસ્સો લીધો, બાકીનું લેવાનું બાકી, એ લેવાઈ જશે આખી જમીન અને ત્યાં હોસ્પિટલ બનશે. એ બી એક તૈયારી ચાલુ છે, એટલે હોસ્પિટલ બનશે નીચે ટ્રસ્ટની આ ટ્રસ્ટ મારું જે ટ્રસ્ટ ચલાવું છું તે ફાધરના નામનું, તે ટ્રસ્ટની ઓફિસ બી ત્યાં બનશે અને હોસ્પિટલ બી ત્યાં જ બનશે. જમીન પણ આજે મેં લઈ લીધેલી છે. જમીન સાથે જોડાયેલો છે, એ કેવી જમીન ખરીદવાની વાત કરે છે કે ત્યાં એમને
મોટી મોટી બિલ્ડિંગો બનાવીને પૈસા નથી કમાવા. જ્યાં બાપે સંઘર્ષ કર્યો હતો, જ્યાં શરૂઆત કરી હતી, ત્યાં એક હોસ્પિટલ બનાવી છે અને આરોગ્યની સેવા પણ આ માણસ આપશે. પણ પોતે માને છે કે ભૂલો કરી હોય તો કબૂલવી પડે. જીવનમાં શું ભૂલો કરી છે? જીવનમાં ઘણી ભૂલો થઈ. તમને કહું, પૈસા આવે ને એટલે ભૂલ થાય. માણસ પૈસા ઝેર છે, પચાવવું બહુ અઘરું છે. મેં વચ્ચે બી તમને મને કીધું, બહુ મુશ્કેલ વસ્તુ છે પૈસા. અને મને આ નાની ઉંમરમાં કુદરતે ચાર હાથ કાપ્યા છે મારી પર. હું ભૂલો એટલે તમને એની કહું, અસંખ્ય ભૂલો થાય. પણ એક વસ્તુ એક છે, પણ એ ભૂલને પ્રાયશ્ચિત બી કરું છું. પણ તમે માનો છો ને કે? હા, હું 100% કહું, મારી ભૂલ પુષ્કળ ભૂલ થઈ જાય. એમ એવું નથી, નાની ડગલે પગલે ભૂલ થાય. માણસને પૈસા આવે એટલે, જો નાની ઉંમરમાં પૈસા આવે એટલે ભૂલ થાય. પણ હું એ ભૂલને છે ને કોઈ માથા પર નથી લેતો. આ ભૂલ થઈ છે મારાથી, એની પછી પ્રાયશ્ચિત કરી લેવાનું. પણ એ ભૂલને મગજમાં લઈને જ ચાલતો, હું એને આગળ એને પગ મૂકીને નીકળી જાઉં છું. આ પુનરાવર્તન ના કરવાનું, પણ નીકળી જવાનું એને આગળ. પછી ભૂલને માથે પકડી લેવાનું, એમ કે પેલો રૂનો ટોપલો છે, પેલો એમ કહેવાય ને મુસીબતથી રૂનો ટોપલો છે, એને સાઈડ પર કરી દેવાનું, આપણે આપણા કામમાં આગળ નીકળી જવાનું. મિત્રો, ઘણી બધી ભૂલો કરી છે. એ કદાચ એટલી હિંમત તો છે કે અમને સ્વીકાર્યું કે ઘણી બધી ભૂલો કરી છે. પણ એક શીખવા એ મળે છે કે ભૂલોમાંથી નવું શીખ્યા અને ભૂલોને ફરી પાછી મારી જીવનની લગભગ તમે વસ્તુ આવરી લીધી છે. અને સંઘર્ષમાં હું તો સમાજને, મારા યુવાનોને એ જ કહેવા માંડું, જો સંઘર્ષ કરશો ને એક મનથી નહીં હારો તમે કોઈ દિવસ. તમે ગરીબ નથી પેદા થયા. તમે એમ કહો ને હું ગરીબના ઘરે, હું ન જ માનતો. તમારા મનથી તમે ગરીબ છો, બાકી તમે ધારો તો ગમે તે કરી શકો છો. અને તમે ધારો એટલે કુદરત તમને સહકાર આપવા ઊભો ઊભો ને ઊભો જ હોય. હું તમને એક સામાન્ય વાત કરું, સમાજને ઋણી ક્યાં રહેવું જોઈએ? કે તમે આજે આપણા ભાઈ પાસેથી તમે 50,000 રૂપિયા કે 1,00,000 રૂપિયા ઉછીના લો છો તો એ પાછા આપવા પડશે કે નથી આપવા પડતા? ટાઈમે ના આપો તો એ ઘરે ઝઘડો કરી જાય. તો આપણો સમાજ, કે આપણને જે પણ સેવા કરતી વ્યક્તિઓ, જે સામાજિક પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓ, એનું ઋણ કેમ અદા નથી કરતા? આપણે નથી કરતા. આપણે એટલા સ્વાર્થી ના બનો. જો આપણો ભાઈ આપણને નથી છોડતો તો સમાજ તમારા માટે કરે છે, સમાજ માટે કરે છે, તો તમારે કંઈક એ સંસ્થા માટે કે જે વ્યક્તિઓએ તમને મદદ કરી રૂપી, એનો ઋણ કોઈ દિવસ ભૂલો નહીં. અને સખત પરિશ્રમ કરો. હું આજે સવારે 5:30 વાગે મારી પાસે જરૂર નથી, હું 8 વાગે ઉઠું તોય ચાલે. 5:30 વાગે ઉઠીને મારું રૂટીન પ્રક્રિયા ચાલુ કરી દઉં છું. 10:30 વાગે 8 વાગ્યા સુધી ઓફિસ પર હોય, 10:30 વાગે ઓફિસે આવી જાઉં. એટલે યુવાનો, માવતર તો આપણું છે જ, માવતરને તો કોઈ દિવસ ભૂલવાનું જ નહીં. સાથે સાથે સમાજને સાથે રાખો, કુટુંબને સાથે રાખો અને દેશને હંમેશા પહેલાં. હું મારા તમામ શ્લોકોમાં કે તમારો સુવિચાર એટલે દેશ પ્રથમ જ લખું છું. નીચે બી દેશનો તમે ઝંડો જોયો છે. અને સારી વ્યક્તિઓ છે, આજે તમે અહીંયા આવ્યા છો તો તમારામાંથી અમે કંઈક પ્રેરણા લઈશું. પણ બીજી બી મને ઘણી બધી તમારામાંથી પ્રેરણા મળી છે. મને ખાતરી છે કે આપણે ઇન્ટરવ્યૂનો મારો મૂળ હેતુ હંમેશા એવો રહ્યો છે વર્ષોથી કે હું કોઈનો ઇન્ટરવ્યૂ કરું ને તો એને હીરો બનાવો. અને હીરો બનાવવા પાછળનો મારો ઈરાદો માત્ર એટલો છે કે એમાંથી જોનારને જો કશું કંઈક મળે અને પોતાના જીવનમાં એ હીરાની જેમ જોઈએ માણસ આગળ જઈને ચમકે તો ક્યાંક આપણને એનું પુણ્ય મળવાનું છે. 100% એવું કામ કરી રહ્યો છું. રડાવ્યા છે લાગણી સભર વ્યક્તિ છું. મારામાં લાગણી કૂટી કૂટીને ભરેલી છે, એટલે હું જે ભૂલ કરું છું એ લાગણી લીધી રીતે કરું છું, એવું માનું છું. પણ મજા આવી. હું એમને ભૂલવાનો નથી, આ ઇન્ટરવ્યૂ ક્યારેય નહીં ભૂલું. અને વિજયભાઈને એમની પ્રવૃત્તિમાં, મારી અને આપણી યુટ્યુબ ચેનલની જ્યાં પણ જરૂર હશે ત્યારે વારંવાર વિજયભાઈને મળતો રહીશ. ચોક્કસ. અને હું તમે કહો ત્યાં આવીશ, તમે કહો ત્યારે આવીશ. તો મિત્રો, આ ઇન્ટરવ્યૂ જો તમને પસંદ આવ્યો તો, મારા વિશે વાત જ નથી કરતો પણ વિજયભાઈની કહાની જો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરશો, કોમેન્ટ માં ખાસ લખજો કે તમને શું ગમ્યું, તમે શું શીખ્યા. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, ફેસબુક પેજમાં જોતા હોય ને મને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો મને ફોલો કરશો. આવા જ કોઈ વ્યક્તિ સાથે મળીશ.